Shakti Dev Bhagwan.
માં છે લોકો શું કહે છે તારી પ્રેમ કરવો તારી ભક્તિ કરવી અને લોકોથી ડરતા રહેવું શક્ય નથી અને અહીં જીવ કદી પ્રેમ કે ભક્તિ કરી શકતો નથી ભક્તિનું પ્રગટ પ્રથમ પગથિયું છે તારો પ્રેમ પછી તો છે અનંત પગથિયા હું તો છું અનંત પગથિયાનો યાત્રી આ પ્રેમને રસ્તે જ હું તને પામીશ તું મને કાં તો તારા શાળપણથી સ્વીકારી લે અથવા સ્વીકારી લે તારા જ મારા જેવા પાગલપણથી હે નાથ તારા જ્યોતિ મારો અંતર દીપક પ્રગટાવો મારી વાટ મારી અંતર જ્યોતિ પ્રગટાવો નાથ અનંત ભવોથી માયા નગરીમાં રાજી રહ્યો છું दुखड़ा
Thank you.
दूरी तब रहियो निरंतर नाम मधुर तब रहियो निरंतर शिशु सह प्रेम बोलो जिन तेरे चरण की शरण कहूं ओ
जय जिनेन्द्र, जय जय होजो बंगाल होजो, आखिर शुभ प्रभात मां अजी भाव संगीत ने जी धारा बहावी छे तेरा माटे बड़ा संगीतकार ने खूब खूब आभार जो खूब उत्तम दिवस है भगवानी छत्र छाया में बैठे छे आपणे संगीत थी आपणे स्टार्ट करे छे भक्ति संगीत थी अने हवे भावनी धारामां व्यवहार माटे गुरुदेव हाजर छे खाली एक ज विनंती छे बधाने के ज्यारे आपणे भगवानी वाणी सांभळता होईए छे आवा व्यक्तिओने आपणे सत्संग सांभळता होईए छे तो आपणे पोते ना सांभळीए अथवा बीजा कोईने ना सांभळवा दईए अथवा विघ्न नाखीए એનાથી મને લાગે છે બહુ જ મોટી અસાધના થાય છે. બધાથી વિનંતી છે કે કોઈ બી રીતે તમે સેલફોન ઓફ કરી દેશો તો બીજા લોકોને ખૂબ અનુકૂળતા રહેશે. વચ્ચે એક બી સેલફોન વાગે તો એમનો તો કન્સન્ટ્રેશન ભાગે કે ના ભાગે કેમ તો એ તો આત્મામાં ઘણી વખતે હોય છે, પણ આપણે જરૂર ભાગે છે. તો બધાથી વિનંતી છે કે જરૂરથી સેલફોન ઓફ કરી દેજો અને પછી આપણે એમનો લાભ લઈએ. જય જય I'm not the one.
विश्ववर सर भगवान महावीर स्वामी नमस्कार करें तेमना प्ररूपे विपराध धर्मना परम आराधक ने तेमना तेवासी शिष्य सुभद्रा चंद्र प्रभुजी ने नमस्कार करी चार चांद्रती प्रेरक एवं एक बोध वचन वाची नाम पर आज स्वागत कर श्रीमद जी 936 ना पत्र में फरमावे छे चिंतित जेनाथी प्राप्त थाय ते मणि ने चिंता मणि कहो छे एज आ मनुष्य दे छे जे देह में योग में आत्यंतिक एवं सर्व दुखना क्षय की चिंतता तारी तो पार पड़े छे अचिंत्य जेनु महात्म्य छे એવું સત્સંગ રૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તો આ જગત ને વિશે તે અજ્ઞાનનું આશ્ચર્ય જ છે ત્રણ વિષય છે એક તો ચિંતામણી રત્ન સમાન આ મનુષ્ય દેહ દુઃખ ક્ષય સર્વ દુઃખ ક્ષયનો ઉપાય સત્સંગ રૂપી કલ્પવૃક્ષ ત્રણ વિષયની વાત શ્વેતાંબર રામલાઈમાં 10 આશ્ચર્ય બતાવ્યા છે ઉત્સર્ગ માર્ગનું નિરૂપણ છે અપવાદ માર્ગનું નિરૂપણ છે અને 10 અછેરા અથવા તો 10 આશ્ચર્યની વાત કરી છે અહીંયા તો ઓલી 11મી વાત કરી કે સત્સંગ રૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થઈ જો જીવ દુઃખી અને દરિદ્ર રહે એટલે સત્સંગ મળ્યા છતાં પણ જો ટેન્શન ફ્રસ્ટ્રેશન કન્ફ્યુઝન ઇરિટેશન ફિયર એન્ઝાયટી સ્ટ્રેસ ઇત્યાદિ જો રહેતા હોય તો એ 11મો આશ્ચર્ય 11મો આશ્ચર્ય કે આવું કદી બને નહીં આ પહેલો કેસ છે તું એટલે આશ્ચર્ય કીધું કે સત્સંગ મળે એટલે જીવ ધીમે 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 રૂપાંતરણ થાય જ અનંત ભવ કીડા મંકોડા કુતરા બિલાડા રૂપે પૃથ્વી કાય અપકાય દેવ કાય વનસ્પતિ કાય રૂપે અનેક અનેક ભોગ કર્યા પછી બહુ પુણ્ય કેરા પુંજ થયા મનુષ્ય દે મને હજાર વાર ગધેડો બન્યો એના પછી એક વાર મનુષ્ય બન્યો હવે ગધેડા જેવું કાર્ય કરે હજાર ભવમાં તો તને એ ચાન્સ હતો મૂર્ખતા દેખાડવા એક વાર તો હોશિયાર દેખાડે હજારો ભવ તિર્યંચના કર્યા પછી એકાદ મનુષ્ય ભવ મળ્યો અને મનુષ્ય ભવ મળ્યો એની સાથે સર્વ સ્વતંત્રતા મળી કર્મ ફલ ચેતના ને પરંતુ કાર્ય કરી શકવાની ચેતના એટલે કે ડ્રાઇવિંગ સીટ પર બેસવા મળ્યું દરેક વખતે તો ડ્રાઈવર કોઈ બીજો હતો અને પાછળ એને બેસવું પડતું હતું કર્મ જેને ડ્રાઈવ કરે તેમ જ એને કર્મ ફલ ચેતના કહે છે કે કર્મનો જે પ્રકારનો ઉદય હોય એ પ્રમાણે જ એનું પરિણમન પ્રવર્તન થાય જાણે એની પાસે એવું વિકસિત મન બુદ્ધિ જ નથી કે જેથી એ કંઈ ચેન્જ કરી શકે બ્રેક મારી શકે દિશા બદલી શકે એક્સેલરેટ કરી શકે એવી કોઈ વ્યવસ્થા જ નથી તારા હાથમાં સ્ટીયરિંગ વ્હીલ જ નથી મનુષ્ય દેહ મળ્યો એટલે ખાલી પાંચ ઇન્દ્રિયના કારણે નહીં પણ વિકસિત મન અને બુદ્ધિ માઇન્ડ એન્ડ ઇન્ટેલેક્ટ તને પ્રાપ્ત થયા હવે તું ડ્રાઇવિંગ સીટ પર બેઠો એટલે યુ આર રિસ્પોન્સિબલ હવે જો કાંઈ બી કર્યું અહીંયા ટ્રાફિક રૂલ્સ તમે બધું તમે જાણો છો કે અહીંયાના લોકો ડરે બહુ જરા કામ તેમ આમ તેમ થઈ જાય તો ડરે બહુ અમે ઇન્ડિયામાં એ ડર નહીં કારણ કે લાગી લાગી 200 રૂપિયા લાગવાના છે તો અહીંયા તમે જાણો એટલે તમે કેટલું પરફેક્ટલી ડ્રાઈવ કરો ડ્રાઈવિંગ સીટ પર બેઠો એટલે સ્વતંત્રતા પૂરી પરંતુ રિસ્પોન્સિબિલિટી પણ હવે કર્મની ને હવે તારે હવે તો એમ નહીં કે મારો કર્મનો ઉદય ખરાબ છે ને એટલે હું દુઃખી છું એમ નહીં કહી શકે કારણ કે બધા કંટ્રોલ્સ તારી પાસે હતા તું જાણતો હતો કે આવી પરિસ્થિતિમાં તારે કઈ જાતનું શું સાધન કરવું કે જેથી તારું મન શાંત શુદ્ધ અને સ્થિર થાય આ બધું જ તને ખબર છે અને વર્ષોના સત્સંગ પછી તો તમે બધું જ જાણો છો ખાલી એપ્લિકેશનમાં પ્રમાણ છે જાણવાનો પ્રમાણ નથી એપ્લિકેશનનો પ્રમાણ છે
તો અનંત વાર એવા ભવ કર્યા પછી મનુષ્ય ભવ મળ્યો. એટલે અહીંયા ચિંતામણી રત્ન તુલ્ય આ મનુષ્ય ભવ કર્યો. ડોન્ટ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી. મે મહિનામાં 15 દિવસ હું ધરમપુર હતો. ધરમપુરના કામ વાળા થી કે તમે અમેરિકા જાઓ તો બધાના ઘેર ઘેર જાઓ છો અને 150 માઇલ ટ્રાવેલ કરીને જાઓ. 2.5 કલાકનો રસ્તો હોય મને 1.25 કલાક કહેવામાં આવતો હોય. રજીસ્ટ્રેશન ઓફિસ છે જે આશ્રમ ની, તેમાં એક ભાઈ કરીને લેતો હતો કે મારા ઘરે તમારે ભોજન માટે આવવાનું. ચાલ મે મહિનામાં હું આવીશ તારે. એ મારું લગભગ ત્યાં 12 કલાકનું મૌન હોય દરરોજ. એ દિવસ મારું નહોતું એટલે એના ઘરે ગયું. તો કે આ મારી બેન છે અને એના લગ્ન થઈ ગયા છે અને હવે સાસરે જાય છે. મેં કીધું હજી 10 દિવસ પહેલા તો તું કે છે કે છોકરો મળ્યો છે, સારો છે, એની સાથે નક્કી થાય છે. 10 દિવસમાં લગ્ન બી થઈ ગયા? મેં કઈ ગડબડ છે? પહેલો તો ખરાબ વિચાર જ આવે શંકા જાતે. 10 દિવસમાં હજી તો છોકરા જોયો પહેલી વાર 10 દિવસ પહેલા. 10 દિવસમાં તો લગ્ન બી થઈ ગયા. તો ના બાપાજી એવું નથી, મુહૂર્ત નથી આવતો. પછી 2 વર્ષ સુધી મુહૂર્ત નથી આવતો. હવે તો કઈ જ્યોતિષ શાસ્ત્ર નો તો અભ્યાસ નથી. મુહૂર્ત તો જોતા આવડે છે, વાત અલગ છે. પણ 3 મહિનામાં એ શાસ્ત્ર નો અભ્યાસ કર્યો તો મુહૂર્ત નો 84માં મુહૂર્ત જોવાનું. આખો ગ્રંથ વાંચો, છેલ્લે લખ્યું છે ઉત્સાહ. હું ગુજરાતીમાં કહું, ઉત્સાહ હોય તે સૌથી સારું મૂળ. આખો ગ્રંથ વાંચ્યા પછી જો પહેલા હોય તો ગ્રંથ વાંચે જ નહીં, કારણ કે ઉત્સાહમાં જ રહો. મંગળ મુહૂર્ત કયું છે? તો ઉત્સાહ. ઉત્સાહ એ જ ખરું મૂળ. હા, લગ્ન બગ્ન કરવા હોય તો મુહૂર્ત જોવા પડે, કારણ કે લગભગ ફેલ જતા હોય તો મુહૂર્ત. પ્રતિષ્ઠામાં બધા શું મુહૂર્ત જોવાનું? ઉત્સાહ હોય તે જ મુહૂર્ત કાઢો. આ પહેલા મુહૂર્ત આવતું નથી અને આ આ પ્રસંગ, આ આ છોકરો મળ્યો છે, સારો છે, એ જવા દેવો નથી. 2 વર્ષ જો પેન્ડિંગ રાખ્યું, પોસ્ટપોન કર્યું તો કે આમ જવા. એટલી સાચી વાત છે. આ મુહૂર્ત છે તારું, આ મનુષ્ય ભાવ મુહૂર્ત. તમે સત્સંગ રૂપી કલ્પવૃક્ષ પણ તને પ્રાપ્ત થયું. કેરીની પણ એક સમય હોય, એ સમયમાં જ એ કેરી ખવાય. એની પહેલા કાચી હોય, એના પછી સડેલી હોય. અમુક પીરિયડમાં જ એ કેરીને તોડવામાં આવે ઝાડ પરથી. પછી એ પાકી કેરી જેને કહીએ તે અમારે ત્યાં પૂરી, આજે જ પૂરી થઈ ને, આજે જ આદરા બે થઈ, એટલે આજથી સિઝન ગઈ અમારે. તો કેરી પહેલા કાચી હોય, તારે ખાવા લાયક ના હોય, રસ કાઢી શકાય નહીં, અને પછી સડી જાય તે નહીં. એવી રીતે તિર્યંશના ભાવમાં બી થઈ શક્યું નહીં, દેવનાથીના ભાવમાં બી થઈ શકે નહીં. આ સાચું મુહૂર્ત મંગળ મુહૂર્ત. હવે તમારી કમ્પ્લેન અલગ છે કે બાપા આ ભગવાને દિવસના 24 કલાક જ કેમ બનાવ્યા? એટલે મેં પહેલા એને પૂછ્યું, મેં કીધું આમાં ભગવાનની ભૂલ છે કે તારી ભૂલ છે એ બરાબર તું તપાસી લે. કારણ કે ગાંધી પાસે બી 24 કલાક હતા, મધર ટેરેસા પાસે બી 24 કલાક હતા, શ્રીમદજી પાસે બી 24 કલાક હતા, ભગવાન મહાવીર પાસે બી 24 કલાક હતા. કોઈ કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું, કોઈ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું, કોઈ આઝાદી પ્રાપ્ત કરી, કોઈ સેવા વગેરે કાર્ય, બધું જ આ 24 કલાકની અંદર જ કર્યું. કોઈની પાસે 36 કલાક નથી. ખાલી 24 કલાકને બરાબર યુટિલાઇઝ કરવાથી આ બધા ગ્રેટ પર્સનાલિટી બને છે. વાત તમને સમજાય છે? એક કાકાને પૂછ્યું કે કાકા તમે કેટલું દોડી શકો? માંડ 1-2 ફલાંગ દોડી શકો ભાઈ, માંડ 1-2 ફલાંગ દોડી શકો. અને કીધું કે કાકા પાસે વાઘ, કાકા પાછળ વાઘ મૂકો ને, વાઘને કૂતરું મૂકી દઉં તો કાકા 1 માઇલ સુધી દોડી ગયા. તમારી પાછળ જો મોક્ષનું પેશન આવ્યું, આ 24 કલાકમાં તમારી પાસે પુષ્કળ સમય સાધનાનો મળશે. જો સાધના શું છે સમજાય, સાધના શું કરવાની, ગઈકાલે થોડું થોડું તો સમજાય, આજે થોડું વિશેષ કે શું સાધના કરીએ કે જેથી એ ધર્મ રૂપે પરિણમી, ધર્મ પરિણમ્યો
તો એક જણા એ છાપા માર્યા બી પત્ની જોઈએ છે એટલે લગ્ન થતાનો તો કરાય પણ આડા બી પત્ની જોઈએ છે તો કોઈ કીધું જો પત્ની કોઈ નહીં આપે અજયભાઈ તો કહેતા હતા તું મારી લઈ લો અને સામે એમ જવાબ કે મારી લઈ પણ આ કહી દીધું દસ્તાન છે એવું કે પત્ની જોઈએ છે કે પત્ની કોઈ ના આપે કન્યા પત્ની તારે કરવાની છે મનુષ્ય જન્મ મળ્યો છે પણ જીવન જેને કહેવાય મનુષ્ય જીવન યથાર્થ પ્રકારે જોઈએ તો એ પરમાર્થ જીવન એ તારે ઉભું કરવાનું છે તારી માન્યતા તારી દ્રષ્ટિમાં ફેરફાર લાવી દે આ જન્મ મળે એટલે જ કીધું કે જન્મ આપે તેને માં કહેવાય અને બીજો જન્મ પરમાર્થ જીવન એ જન્મ આપનાર માં હતી ગુરુ મૈયા અને જેમ પેલી માને બહુ કષ્ટ પડે ને પેલું લેબર પેનમાંથી પાસ થાય ને ડિલિવરી થાય તારી જેટલી એટલી તકલીફ શ્રી ગુરુને પડે તારે મુમુક્ષુ બનાવવા તારામાં સાચી મોક્ષની ઈચ્છા પટાવવા તારા અહંકાર આગ્રહ અજ્ઞાન આસક્તિમાંથી મોક્ષની તીવ્ર અભિલાષા જગાડવામાં જ્ઞાનીને પણ સદગુરુને પણ એના ઉપર જ આપની દ્રષ્ટિની શીખે છે 172 નો ખરો ભક્તિ માર્ગ કેશું છે સદગુરુ પ્રત્યે કેવી ભક્તિ જાગવાથી મોક્ષ માર્ગ કપાય છે એટલે કે દર્શન જ્ઞાન ચારિત્રની સમ્યક આરાધના થાય છે કઈ રીતે ભક્તિ કરવાથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગની આરાધના થાય છે તો ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મનીને ચિંતામણી કર્યો છે એવો આ મનુષ્ય દેહ છે કારણ કે મનુષ્ય દેહ પાંચ ઇન્દ્રિય વિકસિત મન બુદ્ધિ એટલું જ નહીં પરમાર્થને અનુકૂળ એવા યોગ આ અજ્ઞાત પત્રમાં 935માં કીધું પરમાર્થને અનુકૂળ એવા યોગ સદગુરુ મળ્યા સદશાસ્ત્ર મળ્યા સત્સંગનો યોગ મળ્યો અને એવી જાતનું જીવન પણ ગોઠવાયું કે જેથી એ સત્સંગ નિરંતર કરી શકે એવું સત્સંગ રૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત પણ આ કલ્પવૃક્ષ અલગ પ્રકારનું છે પેલું કલ્પવૃક્ષની વ્યાખ્યા તો એ છે કે એની નીચે જઈ અને જે ઈચ્છા કરો તે પૂરી થાય પણ સત્સંગ રૂપી કલ્પવૃક્ષ એવું છે કે જેની નીચે જવાતી ઈચ્છાઓ ખરાબ થઈ જાય પૂરી થાય ને ઈચ્છાઓ ખરાબ થઈ જાય એવી પોતામાં સ્થિરતા થાય સત્સંગનું ઘણું જ મહાત્મ્ય છે કબીરજી જતા હોય છે અને એના દીકરા સાથે કમાલ સાથે જતા હોય છે કાશીના બજારમાં અને ત્યાં એક ભાઈને ઘઉં પીસતા જોઈએ છે ચક્કીમાં બે પાટ છે તમે જાણો ચક્કી કેવી હોય બે પાટ વચ્ચે પણ અનાજ નાખ્યું છે અને પીસી રહી છે અને આ કબીર જોઈને કહે છે કે બે પાટની વચ્ચે જે પણ દાણો ગયો એ તો પીસાઈ જાય છે તારે દીકરો કમાલ વળી બાપ કરતા દીકરો સવાયો જોયો તો એ જોઈને કહે છે કે બાપા દીકરો જરા સૂક્ષ્મતાથી જુઓ તો ખીલી પાસે જે જે દાણા હોય છે એ પીસાતા નથી એમાં દુઈ પાટણ એટલે રાગ દ્વેષ લોભ કે ચૌદ રાજ લોભ ઉદ્ધવ લોભ અથવા જે લેવું હોય છે પણ એની એમાં જે જીવ જાય પીસાઈ જાય છે દુઃખી દુઃખી થઈ જાય પણ જે સત્સંગ રૂપી ખીલીની આજુબાજુ સત્સંગ એક અદભુત સીધો એક માણસે દારૂ પીધો દારૂ પીને રસ્તામાં પડી ગયો આમ સારા ઘર નો હતો પણ ખરાબ આદત પડી ગઈ હતી અને એક વાર દારૂના નશામાં પછી ભાન ભૂલી ગયો અને અથડાર અને પડી ગયો તે એક મિત્ર ત્યાંથી ગાડામાં જઈ રહ્યો હતો તો એને મૂકે છે કે આવી જા ગાડામાં અને હું તને ઘરે મૂકી દઉં આવી શકે એવી પણ સ્થિતિને પેલો નીચે ઉતરે છે મિત્ર એને ગાડામાં નાખે છે અને પછી એના ઘર તરફ લઈ જાય છે પણ એનું ઘર આવ્યું પણ એનો નશો હજી ઉતરો નથી એનું ઘર આવી ગયું એની માં એની પત્ની દરવાજા પર આવી ગયા પેલાને ઉઠાડે છે કે લે તારું ઘર આવી ગયું પણ હજી દારૂના નશામાં છે કે આ મારું ઘર નથી આ મારી માં નથી આ મારી પત્ની નથી હવે તમે કયો શું કરવાનું તમે મદદ કરો કારણ કે ઘરે પહોંચાડવા જેટલી મહેનત તો પેલા મિત્રએ કરી આઉટ ઓફ હિઝ વે જઈને પણ એને મદદ કરી પણ હવે એના ઘરને ઘર ન માને એની માને માં ન માને એની પત્નીને પત્ની ન માને હવે શું કરો પેલાને ખ્યાલ આવ્યો કે આ પોતાના ઘરને પોતાનું માનતો નથી એનું કારણ એક જ છે નશો છે અને આ નશો કાઢવા માટે ઉતારવા માટે થોડો ટાઈમ લાગશે એટલે પેલો કે ભલે તો ચાલ હું તારા ઘરે લઈ જાઉં એમ કહી એના ઘરની આજુબાજુ 50 ફેરા ફરે છે એના જ ઘરની આજુબાજુ
અને પછી ત્યાં કે ગલે તારું ઘર આવી ગયો અને બોલો કે હા થેન્ક યુ વેરી મચ શું થયું નશો ઉતરી ગયો એમ સત્સંગમાં આટા મારવા પડશે તો જ અહમ મમનો નશો ઉતર વર્ષે એક વાર ગેસ સ્ટેશન પર આપે ગાડી બહુ સારી લીધી બહુ મોંઘી ને સારી લીધી વેરી ગુડ પણ જેટલી વપરાય એટલે પેલું પેટ્રોલ ખલાસ થવાનું ને તારે ગેસ સ્ટેશન પર લઈ જવું પડે રેગ્યુલરલી લઈ જવું પડે એવી રીતે વારંવાર નિયમિતપણે સત્સંગ થવો જોઈએ સત્સંગ ઇઝ નોટ ઓનલી ફોર નોલેજ ઇટ ઇઝ ટુ કીપ યોર સ્પિરિટ હાઈ એના માટે એ ધ્યેય તરફ તમારું ફોકસ જે છે તે બદલાય ન જાય સચવાય ને રહે ધ્યેય ઉપર તમારી દ્રષ્ટિ રહે સાધનામાં તાકાત આવે એ માટે નિરંતર સત્સંગ કરવું પડે પછી ભલે સેમ નું સેમ હોય તો નહીં સેમ નું સેમ ખાવાનું ખાઈ શકો છો પિઝા તમે જિંદગીમાં એક જ વાર ખાધા ચરાય આજે તો સારું લંચ છે તો એ તમે રિપીટ કરી શકો છો ત્યાં તમે ટેસ્ટ નથી જોતા શરીરને પોષણ મળે છે પછી ભલે ને એકનો એક હોય તો શું થયું તેમ તારા આત્મભાવ ને તારી મુમુક્ષ સુતાને પોષણ મળવું જોઈએ એટલે નિયમિત થવું જોઈએ નિરંતર નહીં તો નિયમિત નિયમિત નહીં તો એટલીસ્ટ રેગ્યુલર થવું જોઈએ ભલે દર શુક્રવારે કરતો દર શુક્રવાર રવિવાર કરતો પણ રેગ્યુલર એ પોષણ પ્રાપ્ત થવું જોઈએ સત્સંગ જરૂરી છે કારણ કે આપનું જે જગતનું પરસેપ્શન છે કી હોલ પરસેપ્શન છે કી હોલમાંથી તમે કંઈક જુઓ ને તમને જેટલો કી હોલ હોય એટલું જ દેખાય વસ્તુ આખી જેમ છે તેમ જણાતી નથી એટલે તમારું પરસેપ્શન ડિસ્ટોર્ટેડ છે કમ્પ્લીટ નથી એબ્સોલ્યુટ નથી તમે કયા એંગલથી જુઓ છો એટલું જ તમને જણાય છે વાત સમજાય એટલે શું થાય કે આ ડિસ્ટર્બ પેલું હાથીને જોવા અને કાંતનું દ્રષ્ટાંત આવે ને હાથીને પેલું સૂંડ ઉપર ટ્રંક ઉપર કરે છે તો કે હાથી પાઇપ જેવો છે પૂછ કરે તો કે હાથી પૂછડી જેવો છે હાથી થાંભલા જેવો છે અને એક દેખતો માણસ આવે છે તો એને હાથી પૂરેપૂરો દેખાય છે પણ જે અંધ છે એ જેટલા પાર્ટને ટચ કરે સ્પર્શ કરે એને હાથી એવો જ ભાસે છે અને આપની પણ તે વખતની મૂળ જેવો હોય ને એવો આ પ્રસંગ પાસ જો અત્યારે તમે આરામ કરીને શાંતિ આજનું જરા બરાબર હતો એટલે મારો સાથે કઈ લેવા દેવા નથી હું સ્ક્રીન માત્ર છું ને તમારો પ્રોજેક્ટ અને જો આજે પેલું તમારે ત્યાં ગેસ્ટ કોઈ રહ્યા હોય ને એ લોકોને નાસ્તા પાસ્તા કરવા માટે નાસ્તામાં પાસ્તા કરવા માટે તમારે બહુ વહેલા ઉઠવું પડ્યું હોય ને કર્યું હોય તો અત્યારે તમને થાય કે આ બધું ખબર જ છે ખબર છે તો દર્શક કેમ બદલાતું નથી ખબર તો ત્યારે કહેવાય જ્યારે દશા બદલાય યાદ રહી એને ખબર છે એમ ના કહેતા તમે નોલેજ તમે એને કહેજો જે વર્ચ્યુઝ માંથી નીકળે નોટ ફ્રોમ મેમરી મેમરી માંથી નીકળે એને નોલેજ માનતા જ નહીં બીકોઝ ઇટ જસ્ટ એકોઇંગ સમવન ક્યાંક તમે વાંચ્યું છે ક્યાંક તમે કોઈનું સાંભળ્યું તમારી અનુભૂતિ નથી રહે તમારી અનુભૂતિ નથી એટલે એને નોલેજ નહીં કહે એને મેમરી કહેવાય જે તમારા ગુણમાંથી નીકળે વર્ચ્યુમાંથી નીકળે એને જ આપણે જ્ઞાન કહીએ એટલે સોક્રેટસ કહે છે નોલેજ ઇઝ વર્ચ્યુ જ્ઞાન એ ગુણ છે અને ગુણ જ જ્ઞાન છે બંને પ્રકારે ગુણ એ જ જ્ઞાન છે તો સત્સંગમાં જવાથી બધી રોંગ બિલીફના ફ્રેક્ચર થવા લાગે છે રોંગ બિલીફને તમે એવી માન્યતા સમસામ્યક માન્યતા સમજી બેઠા હતા આ બહુ દુઃખી કરે છે આ બહુ સુખી કરે છે આ બધી માન્યતા લઈને બેઠા છે આ મને દુઃખી કરે આ સુખી કરે આ શાંતિ આપે આ અશાંતિ આપે આ બધું પરમાં લેબલો મારી દીધેલા આ બધી રોંગ બિલીફ તમે જેમ જેમ સત્સંગ કરો ને એમાં ફ્રેક્ચર થવા પડે વિથ અ ફ્રેક્ચર લાઈક યુ કેનોટ વોક ઓર રન હા રન તો નહીં જ
થોડું થોડું તમે ઘસરી ઘસરીને જાઓ પણ તે બહુ બરાબર ચલાય નહીં. એમ રોંગ બિલીફ તમે બધા ફ્રેક્ચર થઈ જાય. આ બધા બ્લન્ડર્સ આપણા જીવનમાં થાય છે, ધીમે ધીમે છૂટતા રહે. સત્સંગમાં એવી તાકાત છે કે જો અહીંયા આમ બધી સ્વિચ બોર્ડ બી હશે, જુદી જુદી સ્વિચ બી હશે, અહીંયાની આ લાઈટની સ્વિચ હશે, નાની હશે, નાની હશે, પણ એક મેઇન સ્વિચ હશે. જો એ બંધ કરો તો એક સાથે બધું જ બંધ થઈ જાય. સત્સંગમાં આ તાકાત છે. મેઇન સ્વિચ ડોક્ટર અજ્ઞાન જ દૂર થઈ જાય, દર્શન બહુ ઉપર જ ઘા પડી જાય, એટલે માન્યતા સૌલી થઈ જાય, પછી મહેનત બહુ ઓછી કરવાની. પૂર્વ સંસ્કાર નો હજી ઉદય હશે અને તેથી એ થશે, પણ સમ્યક દર્શન હોવાના કારણે, દ્રષ્ટિનું સમ્યકપણું હોવાના કારણે, માન્યતા સૌલી હોવાના કારણે, અભિપ્રાય સાચા હોવાના કારણે ભાવ જલ્દી શાંત. ગઈકાલે આપણે જોયું, ગઈકાલે મને રૂમમાં એક જણે કીધું, બાબા વિકાર સહી કરવાનો તમે કેટલો સહેલો ઉપાય બતાવ્યો. પેલી પાંચ સ્ત્રીને જોઈને સુંદર લાગતી હતી અને વિકાર થયો. જરા એનું જ્ઞાન પલટાણું કે આમાંથી કોઈક મારી માં છે એટલે વિકાર ગયો. તો કે અમને તો એ કે વિકાર જવા માટે વર્ષોનો અભ્યાસની જરૂર, મેં તો જ્ઞાનની જરૂર છે. હવે એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તમારે જેટલો અભ્યાસ કરો મને સારું છે. તો કે દ્રષ્ટાંતમાં પાછું મને એમ પૂછે, દ્રષ્ટાંતમાં જેટલું સહેલું છે એવું હકીકતમાં પણ છે? તો હકીકત આ રહે લે, હકીકત આ છે ને, આ રહે દ્રષ્ટાંત. અને બાકી હવે તું સાક્ષી બના ટ્રાન્સફોર્મેશન, તારા જ્ઞાનમાં ફેર લાવ. જેવું આ શરીર પણ પરદ્રવ્ય કોઈકનું પૂતગલનું છે અને પૂતગલનું પાછું છે, આ તો અમે થોડા સમય માટે સાથે છે. બસ આવો ભાવ થાય ત્યાં આખો શરીર પ્રત્યેનો વ્યવહાર બદલાઈ જાય, અન્ય પ્રત્યેનો કોઈ વ્યવહાર બદલાય નહીં. તો સત્સંગ એક એવું જબરજસ્ત ચીજ છે કે આ મારે કશે આવું, ત્યારે સિકંદર એકદમ ઉદાસ થઈ જાય છે. આઈ હેવ કોન્કર્ડ ધ હોલ વર્લ્ડ, સ્ટીલ આઈ એમ નોટ એક્સપિરિયન્સિંગ ધીસ સેટિસ્ફેક્શન. અને હાઉ કમ યુ આર સો સેટિસ્ફાઈડ? કાંઈ નથી, લંગોટી પણ નથી, અને રેતીના ઢેર ઉપર તમે બેઠા છો, કશું જ નથી, છતાં તમે કહો છો હું સંતુષ્ટ છું. અને મારી પાસે તો આખું હિયર કોમ્પ્લીટ હોલ વર્લ્ડ, તેવું તો અમેરિકાનું હતું. એટલે જેટલો જેટલો એમને જેટલો દુનિયા લાગતી તે આખી દુનિયા જીતી આવી ગઈ. હિયર કોમ્પ્લીટ હોલ વર્લ્ડ, સ્ટીલ દેર ઇઝ નથિંગ મોર ટુ કોન્કર, બટ દેર ઇઝ નો સેટિસ્ફેક્શન, દેર ઇઝ નો ફીલિંગ ઓફ ફુલફિલમેન્ટ, કન્ટેન્ટમેન્ટ, તૃપ્તિ નથી. સુખ શબ્દ તમે બધા ભલે વાપરતા હો કે અમે અહીંયા સુખી છે, તૃપ્તિનો પ્રશ્ન કરું ને તો બધા આજુબાજુ જોવા લાગશે, પાછળ જોશે કોઈ છે તૃપ્ત. સુખી શબ્દ સુખ બી સાચું નથી, પણ સુખી શબ્દ આપણો વ્યવહારમાં વપરાય. તૃપ્તિ ક્યાં છે? કારણ કે ઈચ્છાઓ તો હજી થયા જ કરે છે. એ તો તમે કોમ્પ્રોમાઇઝ કર્યું છે કે ભાઈ ચલો ભાઈ થોડી ઈચ્છા પૂરી થાય ને, થોડી ના થઈ તો વાંધો નહીં, કોમ્પ્રોમાઇઝ. પણ ઈચ્છાઓ તો છે, જો તક મળે તો બધી ઈચ્છાઓ પૂરી કરી દઈએ. જો બજેટ હોય તો આખું શોપિંગ મોલ બાય કરી દે. બજેટ નથી એટલે તમે કહે કે ચલો કામની ચીજ આવી ગઈ ને હવે જઈએ. પણ એ જ મોલમાંથી બહાર નીકળતા યુવાનીઓને જુઓ તો કેટલા સંતોષ સાથે નીકળશે. કેટલી બધી ચીજ હજી લેવી હતી, પેલી ગમેલી, પણ હવે ના લેવાય. આ જો કેટલા લોકો મોલમાંથી બહાર નીકળે, તમે ખાલી એ લોકોના થોબડા જોયા કરો. એક દિવસ આ સાધના કરવાની કે જાય ત્યારે તો સમજાય, પણ નીકળે ત્યારે કેટલા સંતુષ્ટ છે, કેટલા થાકેલા છે, કેટલા દુઃખી છે, કેટલા કેમ અહીંયા આવ્યા એનું દુઃખ છે, અને અહીંયા લીધા વિના જઈએ છે એનું દુઃખ છે. ઇનફેક્ટ હેપી નેશન ઓફ ધ વર્લ્ડ નું જયારે સર્વે નીકળ્યું, ઇન્ડિયા 7 થાય, યુએસએ 57. મારું સર્વે નથી, મને તો યુએસ બહુ ગમે છે, એટલે મારે કોઈ એવો પક્ષપાત કરવો નથી. પણ સર્વે સેટ કે અમેરિકા તમે 57. પછી મેં પૂછ્યું, મેં તો આ ક્રાઇટેરિયા શું છે તમારું, આ રેટિંગ આમ રીતે રેટ કરવામાં ક્રાઇટેરિયા શું? હું તો આ 14મી ટ્રીપ છે મારી યુએસની, અને જોયું તો અહીંયા તો બધા સુખી સમૃદ્ધ દેખાય છે, દેખાય છે. મેં કીધું એ નહીં નથી કે દેખાય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું સારું છે, એલએ જેવામાં જઈએ તો વેધર બી કેટલી સારી, અને ગુજરાતીઓની ક્લાઇમેટ બી કેટલી સારી, બધું સારું છે, સમૃદ્ધ છે. તો કઈ રીતે આ 57 ને પહેલાં અમારા ઇન્ડિયાનો તો હોલી રોડ્સ
growth full of holes. But they are more holy also. So, Kainya Thikananati, how come this comes as 6th and class 57? So, the criteria was Kitla Dhyana Loko, E Deshna Loko, Kitla satisfied. So, Kainya Batuche Panati, Trushna Panitlich, and a Trushna Karanit. And if the rating might come 57, not infrastructure, ke tamari economy, ke na karan ne, but satisfaction na karan. So, baat e che ke satsang thi, wrong beliefs ma fracture pade, males vicha jagnan ni job the jaye, to vicha badda blunders katwa lage, aap badda satsang no pradap chhe. Parantu prashna chhe, ke ek satsangi एक कहे ने के हूँ सत्संगी छू एनी पहला खबर पड़ी जब भी जो ये क्या सत्संगी छे सत्संगी ना विचार ज अलग प्रकार ना हो एनी वाणी अलग प्रकार ना हो एनु वर्तन अलग प्रकार हो एम कहे ने के हूँ अही सत्संग करू छू आटला वर्ष थी सत्संग करू छू एनी पहला एना बोलवाना ढंग थी एना विचारवाना ढंग थी એના વર્તવાના ઢંગથી અન્ય માણસને થવું જોઈએ કે આવી તકલીફમાં બી આ બેન આમ બોલે છે ચોક્કસ સત્સંગી હશે કોનો કરે છે ક્યાં કરે છે નોટ ઇમ્પોર્ટન્ટ પણ વાત તો તમને અલગ થાય કે ઓ તમે સત્સંગી છો તમે આવા કશાય કરો છો તમે સત્સંગી છો તમે આટલું બધું વળી કરો છો આનું શું થશે અને પેલું શું થશે તમે સત્સંગી કહેના જો સત્સંગ છે તો એનું પરિણામ ક્યાં છે આ તો એના જેવું તો પેલો પેલો મગર ઉપર પેલો વાંદરો બેસે છે કે મારું કલેજું ઝાડ પર છે એટલે સત્સંગ અહીંયા ને પરિણમન નજી નથી તો સત્સંગ કલ્પવૃક્ષ કઈ રીતે કહી શકાય આ વચન જ મિથ્યા ઠરે તને જોઈ તને જોઈને એટલે તો કીધું કે તું અગિયારમું આશ્ચર્ય છે કે સત્સંગ રૂપી કલ્પવૃક્ષ નીચે છે તું અને છતાં દરિદ્ર છે દુઃખી છે એટલે સત્સંગ તે માન્યો નથી સત્સંગ તે ખરાબ પરિણામ કર્યો છે વાત બેસે છે માત્ર સત્સંગથી નહીં થાય નાનું બાળક દૂધ પીવું હોય તો એમાં બોટલમાં પીવું આપવું પડે તમારે બોટલમાં દૂધ ભરવું પડે અને બોટલ એના મોઢે ચડાવો અને નાનું બાળક આવું કરે તેમાં કશું ખોટું નહીં પણ એક 20-22 વર્ષનો છોકરો હોય અને એક બોટલમાં દૂધ પીએ તો શું કરે હજી તું બોટલમાં દૂધ પીએ છે 11 માસ ચાલ્યો બોટલમાં એમ વર્ષો થયા તો બી તું સત્સંગ ઉપર જ આધીન છે અને સત્સંગ કરે તો તારું મન શાંત રહે અને જેવો સત્સંગ ન હોય તેવો તું પાછો દુઃખી દુઃખી થાય તો કે હજી તું બોટલ ને આધીન છે એ બોટલ દ્વારા તું દૂધ પીએ છે યુ નીડ ટુ ડુ ધ ઇનર વર્ક થ્રુ સત્સંગ સત્સંગ તો શ્રેષ્ઠ છે પણ માત્ર સત્સંગથી નહીં થાય સત્સંગ સાથે જેમ જેમ ઇનર વર્ક થતું જશે આત્મનિરીક્ષણ થતું જશે તેમ તેમ તમારી દશામાં પરિવર્તન આવશે સત્સંગમાં શ્રવણ થાય સત્સંગમાં ભાવ ઉલ્લાસની વૃદ્ધિ થાય પણ પછી તારા દોષ તરફ દ્રષ્ટિ કરીને દોષ ટાળવાની મહેનત તે કરી તો જ સત્સંગ રૂપી કલ્પવૃક્ષ ફળ્યું કહેવાય ઇનર વર્ક ઇઝ નેજર છે આપણે શું કરીએ છે એક સાયન્ટિસ્ટ હોય છે ન્યૂટને શું શોધ્યું હોય ગ્રેવિટી લો ગ્રેવિટી શોધી અને એનાથી આપણે ઘણો ફાયદો થયો કે ન થયો આપ લો ગ્રેવિટી ના કારણે આપને લિફ્ટ માં જવું હોય તો અગેન્સ્ટ ગ્રેવિટી જવું હોય તો શું શું જોઈએ એ ખબર પડી આપને મન થાય કે એફિલ ટાવર થી કૂદકો મારીએ તો આપને લો ગ્રેવિટી યાદ આવે આપણે હવામાં નહીં રહેશું આપણે સીધા હોય બધા થતું અને ક્યાંક ઉપર જ પહોંચી જશું કે સ્વર્ગવાસી કે નરકવાસી જ્યાં જવાનું હોય ત્યાં આ બધું લો ઓફ ગ્રેવિટી ખબર પડે છે તો આપણે આખું જીવન એ પ્રમાણે એડજસ્ટ કરીને દાદરા ચડવાના હોય તો આપણે કેટલી શક્તિની જરૂર પડશે દાદરા ઉતરવાના હોય તો કેટલી શક્તિ આ બધું જ આપણે પ્લાનિંગ કરી શકીએ છીએ લો ઓફ ગ્રેવિટી આપણે ન્યૂટનની મૂર્તિ બનાવીને માત્ર એની પૂજા કરવા નથી લાગતા એને બતાવેલા પ્રિન્સિપલ્સને એપ્લાય કરીને લાભાન્વિત થઈએ આ ભગવાન મહાવીર પણ ગ્રેટ સાયન્ટિસ્ટ કારણ કે એટલે વિકરાળ વિજ્ઞાન બતાવ્યું મંગલમય મંગલ પરંતુ ત્યાં આપણે જરા એ વિતરાગ વિજ્ઞાન જીવનમાં એપ્લાય કરવાને બદલે બસ એ વિતરાગની પ્રતિમા બનાવીને કરીએ પૂજા કરવી ભક્તિ અવશ્ય કરવી પણ એ પ્રેરણા પ્રાપ્ત કરવા માટે કે એમને જેવી સાધના કરી એવી સાધના મારે કરવી છે
એ રોલ મોડેલ તરીકે કરવી, તો એ તો ભૂલાઈ જાય છે, ક્રિયા રૂપે થઈ જાય અને અંદર જે ભાવનો ઉદરે અને પ્રસંગે, જો પ્રસંગે એક માણસ ભક્તો હતો, કારણ કે એની પાછળ એક કૂતરો આવ્યો, એ કૂતરો એની પાછળ મોટો કૂતરો, અહીંયા કૂતરા બી તમે જોયા છે ને, તો મોટો કૂતરો એની પાછળ ભાગ્યો છે, તો એવો બિચારો ડરી ડરીને ભાગતો હતો. મેં કીધું ભાઈ આ ભાઈ કેમ ભાગે છે, કૂતરો પડે પાછળ તો ભાગવા લાગે, ડરી જાય, તો એ નામનો શેરસિંહ કહેવાય, એ ગુણ થી શેરસિંહ ના કહેવાય. તું નામ જૈન છે કે ગુણ થી જૈન છે? પછી તારા વર્તનમાં પણ જૈનત્વ દેખાવું જોઈએ, ખાલી બોલવામાં પણ નહીં, ખાલી આચરણમાં બી નહીં, આચરણ પરિણમનમાં એ આવવું જોઈએ. જન અને જૈન વચ્ચેનો ભેદ તારા જીવનથી કરતા, એટલે ઉદય પ્રસંગે તારીમાં એ શક્તિ રહેવી જોઈએ. ઉદય પ્રસંગે યુ શુડ નો હાઉ ટુ મેનેજ બિટવીન ધી એક્સટર્નલ સર્કમસ્ટેન્સીસ એન્ડ ધી ઇન્ટરનલ સ્ટ્રેન્થ, ઇન્ટરનલ સ્ટેટ એન્ડ એક્સટર્નલ સ્ટેટ. એક્સટર્નલ સ્ટેટ બદલાયા જ કરવાની છે, અને જો કે બદલાય તો તમે જીવિત છો એટલું ફિક્સ કારણ કે ઊંચું નીચું ના હોય બધું જો સીધું હોય. આખી ફ્રી વે નથી, લાઈફ ઇઝ નોટ લાઈક અ ફ્રી વે, ઇટ્સ લાઈક અ રિવર, ક્યારેક લેફ્ટમાં ક્યારેક રાઈટમાં, ક્યારે ઉપર જાય ક્યારે નીચે જાય, પણ આ બધામાં ટુ મેન્ટેન ધેટ ઇનર બેલેન્સ, ઇન્ટરનલ સ્ટ્રેન્થ, એ ધર્મ છે. અને કારણ સી યુ નીડ લુક ટુ ડુ લોટ ઓફ ઇનર વર્ક થ્રુ સત્સંગ, ભક્તિ, એ જપ તપ વગેરે કરતા કરતા ખૂબ આત્મનિરીક્ષણ કરવાનું છે. એક બે એક આર્ટ ગેલેરીની અંદર ઘૂસ્યા અને એક પછી એક પિક્ચર જોતા અને વખાણ બી કાઢતા. આમ ગુજરાતી બેનને સમજ શું પડતી હશે ભગવાન, પણ વખાણ કરવા જો, ઓ ધીસ ઇઝ વન્ડરફુલ, ધીસ ઇઝ ફેબ્યુલસ, ધીસ ફેન્ટાબ્યુલસ, પણ એક નવો શબ્દ બોલતા થાય. આપણે ખબર પડે ગુજરાતી બેનને કાંઈ ખબર નથી, પણ કાંઈ બોલે નહીં તો પણ શું, ખાલી એક ચિત્ર આગળ કહે કે આ બહુ મજાનું નથી લાગતું. એટલે પેલા તાના જે મેનેજ કરતા તે ભાઈ કે આ ફોટો નથી મિરર, અમે તો આમાં તમે તમારું ખૂબ જોઈ રહ્યા છો, એટલે ગમે નહીં તમે. સી વી હેવ નેવર સીન અવર ઇનર ફેસ, મિરરમાં જે દેખાય એ ફેસ જ તમે પરિચિત છો. મિરરમાં જે દેખાય ઇનર ફેસ, ઇનર વોઇસ, ક્યાં તમે કહો મારો વોઇસ હજી ઓળખી શકો, હવે તું રવિન્દ્રભાઈ બી ઓળખી શકો, હું તમને ફોન પર વાત કરું તમે તરત ઓળખી લો કે નહીં યાર. યસ, તમે દુનિયાભરના લોકોનો અવાજ સાંભળી શકો છો, ઇનર વોઇસ કેટલું સાંભળી શકે છે, એ તો ઘન શાંતિમાં જાઓ તો ઇનર ફેસ, ઇનર વોઇસ તમને સંભળાય, ત્યાં કામ કરવાનું છે. ફોર ધેટ યુ નીડ ટુ બી ટુ મચ વિથ યોર સેલ્ફ એન્ડ સાઇન્સ. એક વખત 2003માં જ્યારે યુએસના વિઝા મારા રિજેક્ટ થયા, બે વાર રિજેક્ટ થયા, મારે આવવાનું પેલા કન્વેન્શનમાં સિન્સિનાટીમાં જૈના કન્વેન્શન જે હતું, અને એ લોકોએ મોકલ્યું તો કીનોટ સ્પીકરનું મને ઇન્વિટેશન મોકલ્યું, એટલે આપણે તો હોશિયારી મારીને ગયા, આપણે તો કીનોટ સ્પીકર છે, એટલે અમે તો જઈ અને થોડા ટાઈમમાં પાછા આવી જવાના. અને હજી તો કોઈ લેટર વેટર પણ જોયો નહીં, ખાલી મારું થોકડું જોઈને રિજેક્ટ કરી. તારે પહેલી વખત તો એક ઇનર ફેસ દેખાયો, અરે આખી દુનિયા કે તમારું મોઢું સારું લાગે, કે કે નહીં સારું એક જ જગ્યાએ રહ્યો ને સવાર સાંજ સત્સંગ કર્યા 21 દિવસ. ખોટું બોલાય ગયું ને
તો વિરેન્દ્રભાઈ પાછી માંગણી કરવા લાગશે કે આ 21 દિવસ તો અહીંયા ચાર કે પણ હજી કેનેડા માટે દિલ્હી ભાગ્યો કારણ કે 5-7 દિવસ મારે ઉડવાનું હતું દિલ્હી ગયા ત્યાં પણ કેનેડામાં પણ રિજેક્ટ તમારે ભાઈ બંધી હશે કેનેડા યુએસએ ના પાડી તો અમે બી નહીં આપીએ પાછો એમ કે ના એક બે પેપર જ ઓછા છે તમે કાલે આવશો તો તમને મળી જશે એટલે પછી હું ગયો ઇન્ટરવ્યુ માટે 50 જણને અમે દીધા કોઈ પુસ્તક લઈ જવાય એમાં ઇન્ટરવ્યુ રૂમમાં જવા તમે પુસ્તક કાઉન્ટર આવો તો મારો હાથમાં કાઉન્ટર મંત્રનું હતું એ પણ લઈ લીધું વિચ ઇઝ કરેક્ટ ફોન બોન બી તે વખતે તો આ મોબાઈલ બધા હતા બી નહીં હોય તો બી બધા આપી દેવાના હતા અંદર જાઓ એની પહેલાં અને પૈસા મેં રાખ્યા નહોતા કારણ કે આપણે તો કલાકમાં ઇન્ટરવ્યુ લઈને બહાર આવવાનું હતું વિઝા લઈને અને પછી 3-4 દિવસમાં તો ઉડવાનું હતું અંદર ગયા પછી ઇન્ટરવ્યુ જેમ નંબર આવે તે એક 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 જણનું બોલાવે અને અંદર જાય અને અમે વેઇટિંગ રૂમમાં હતા સવારના 10:30 નો ગયો કે સાંજના 5 વાગે મારો નંબર લાગ્યો સી નો બુક્સ જેને શાસ્ત્ર અભ્યાસનો પણ વ્યસન હોય તે બિચારો શું કરશે તો એ પણ નહીં મંત્ર ગણવા માટે નું નહીં ધ્યાન પણ નહીં કરાય કારણ કે એની ટાઈમ કોલ આવે તો મેં આમ આંખ બંધ કરીને બેઠા હોય તો એ લોકો લખી આ તો અનકોન્શિયસ થઈ જાય અને આંખ પણ બંધ ના કરાય ખુલ્લી જ આંખ રાખવી પડે ત્યાં ના તો મેડિકલ હેલ્પ મળી જાય એટલે એ ના થાય ખિસ્સામાં પૈસા નહીં તા ચા કોફી નું તો એ હતું પણ હું રાખતો હું તો ચા કોફી બી નહીં અને ધારના અસમ્પશન એમ કે કલાક કે 1.5 કલાકમાં તો બહાર નીકળશે તારે વાત એટલે કાંઈ નહીં મું વાહ આ ભગવાને પોષણ નો અભ્યાસ કરાવ્યો છે ખાધા પીધા વિના રહેવું પોતાની સાથે રહેવું અને થોડો અકલા મૂકી એના કરતા હું થોડું કંઈક કામ લાગ્યું હતું તો હું કામ કરી શકું મારે તે બધું મારા દિવસના 100-150 લેટર્સનો જવાબ આપવાના હોય મેં તો થોડા લાવ્યો હતો અહીંયા 5 કલાક સા અને તરત લાઈટ થઈ ઓ ધીસ ઇઝ અ વન્ડરફુલ ઓપોર્ચ્યુનિટી નિર્જન ટાપુ એવી એક સાધના છે નિર્જન ટાપુ હા ક્યારેક વેકેશન માટે નિર્જન ટાપુ પર જાઓ એટલે કે ક્યાં કોઈ જન ન હોય એવો ટાપુ લાઈ લે પણ હું આ કોઈ બહારના આઈલેન્ડની વાત નથી કરવા એમ પ્રોપર ઇનર સ્પેસ કે જ્યાં તમે કોઈ ડોન્ટ હેવ ટુ કમ્યુનિકેટ વિથ એનીવન કોઈના કોન્ટેક્ટમાં જાય યુ આર વિથ યોર સેલ્ફ એટલે મને એકદમ અડધો કલાકનું થોડું બેચેન થયો કે આઈ એમ જસ્ટ વેસ્ટિંગ ટાઈમ આઈ એમ નોટ ડુઈંગ એનીથિંગ અને એક પુસ્તક લઈ આવ્યો તો થોડો અભ્યાસ કરી શકતે થોડું આ પછી તો કે ધીસ ઇઝ ધ બેસ્ટ મોમેન્ટ ઓફ માય લાઈફ કારણ કે કોઈ અહીંયા મળવા આવવાનો હોય તો મેં આટલો 7 કલાક મને એલેમાં એકલો છોડો કાંઈ ને કાંઈ કાં તો પગલા કરવા આવું કાં તો આ કરવા આવું કાં તો મળવું કર્યું આવું મને આવું ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ક્યારે મળશે કે વન આઈ કે બી વિથ માય સેલ્ફ નિર્જન ટાપુ એવી રીતે તમારે વારાણસી કે લાસ્ટ યર જવાનું હતું તો બધું એરપોર્ટ પર ગયા બધું ચેક ઇન થઈ ગયું ફ્લાઇટ ઇઝ ઓન ટાઈમ ટાઈમ એ રીતે એક જ વાર લીધી જિંદગીમાં એક જ વાર લીધી અને પછી પચકાન બી લઈ લીધા બધું સામાન બી ચેક ઇન થઈ ગયું અને 1.5-2 કલાકમાં પહોંચવાનું હતું એટલે નાસ્તાનું પણ ચેક ઇન કરાવી દીધું બધું જ આપણે બોમ્બે થી કરવાનું શું વાંધે બધું અને તેમ ફોન ને આ ને તે મારી સાથે બધા બધું અંદર મૂકીને બધું ચેકિંગ કરાવી દીધું કે લઈ લે છે સામાન તો આપણા ફ્રી રહેવાનું અને પછી બધું ચેકિંગ થઈ ગયું બોર્ડિંગ પાસ મળી ગયો પછી કે 4 કલાક ફ્લાઇટ બધું સામાન અંદર તો બહાર પણ ના જવાનું અને જાણે ત્યાં પેલું એક લાઉન્જમાં બેસવાનું મસ્ત છે હવે તો મને આવા રિજન ટાપુ મળી જાય જો કોઈ બાકી આવવાનું કોઈ અપોઇન્ટમેન્ટ આપવાનું નહીં કોઈ ઈમેલ વગેરે કરવાનું નહીં કોઈ પત્ર વ્યવહાર કરવાનું નહીં કશું નહીં જસ્ટ બી વિથ યોરસેલ્ફ ઇન ફેક્ટ વેન નેહરુ વોઝ સો અપસેટ જ્યારે ઇન્ડો ચાઇના નું બધા પ્રોબ્લેમ ચાલતા હતા 60s માં ત્યારે હી વોઝ વેરી અપસેટ આનંદ મેં મા પાસે જાય કે કઈક મને સમાધાન આવે તો કે તાર દરરોજ 1 કલાક વાંસળી વગાડવા તો વાંસળી વગાડવાની હું તો પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા અને કે દરરોજ 1 કલાક વાંસળી વગાડો કે મને તો વાંસળી પકડતાય નથી આવડતું એ કૃષ્ણ કરી શકે મને નથી આવડતું અને વગાડતા બી નથી આવડતું કે તું સમજો નહીં તમે તે પ્રાઇમ મિનિસ્ટર તો ઇન્ટેલિજન્ટ માણસ તો એ સમજી ગયો વોટ શી મેન કે દરરોજ 1 કલાક બી વિથ યોર પ્યોર સેલ્ફ નોટ વિથ જવાહરલાલ નહેરુ અન્ય સાથે તો નહીં પણ જવાહરલાલ નહેરુ સાથે પણ નહીં રહેવા 1 કલાક દરરોજ સુષ્મા સાથે નહીં રહેવા સુષ્મા એક કલાક નહીં
be with your pure soul. And a pachi jagata kujo. And a pachi sushman in chokali. Ba kujo to us, jay tire. And a man, male, a man, male, a do in a tire, manesu. Ako bawa to the life. So this is called the inner space. Chara distance rakun. જો એક નાનકડો લાકડાનો ટુકડો હોય આટલો તમે હિમાલયની તળે હિમાલયને ભાઈ ક્યાં જતા કૈલાસ ગયા હતા ને તમે કૈલાસ પર જાઓ ને એક આટલો નાનો લાકડાનો ટુકડો આંખ આગળ મૂકી દો શું થાય કૈલાસ દેખાય નહીં અને એક ટુકડો થોડો દૂર રાખો તો બધું લાકડું પર દેખાય ને કૈલાસ પર દેખાય કોઈ પણ પરિસ્થિતિમાં થોડું ડિસ્ટન્સ કે થોડું ક્યારે કોઈ ઘટના બને જસ્ટ ડોન્ટ જમ્પ ઇન ટુ ઇટ થોડું દૂરથી તમે જુઓ આખી ઘટના જુદી ભાષા કોણ રામ દ્વેષ કોણ વિકાર કોણ ટોપિક જાણે સો યુ નીડ ધીસ ઇનર સ્પેસ પણ ઇનર સ્પેસ એટલે કોઈ કોઈ એક્ઝોટિક ડેસ્ટિનેશન પર પહોંચી જાઓ એમ મામ કેવું નથી વારંવાર આ નિર્જન ટાપુ તમારી અંદર જ એક કેન્દ્ર ખોલો કે ત્યાં તમે બેસી જાઓ ને ફીલ યોર ફ્રી ઓફ એવરીથિંગ ઓલ બધા જ બધું એબ્સોલ્યુટ પર પહોંચી જાઓ રિલેટિવ માનાર રિયલ માનાર રિયલ યોર રિયલ પરમેનન્ટ સેલ્ફમાં થોડો ટાઈમ સ્થિરતા કરો અને આપકો ભાવ કેસો બદલાશે તો આત્મનિરીક્ષણની જરૂર છે આ મનની વિચિત્રતા એવી છે મન એવો સેલ્સમેન છે સેલ્સમેન કેમ કહું છું કારણ કે સેલ્સમેનશિપ એટલે તમે જાણો ને એને જે ચીજ તમને વેચવી હોય એ બાય હુક ઓર બાય ક્રૂક એ ક્રૂનું પ્રલોભન બતાવે આ વોશિંગ મશીન તમે લેશો આ ફાયદા છે આ ફાયદા નુકસાન કાંઈ નહીં ફાયદા 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 આ આ મશીન લેશો ને હવે તો કઈક રોટી મશીન ત્યાં છે કેટલી બધી રોટલી હોય સીધી કરી આપ કઈક અમને કઈ મોકલી જશો મત લેવાના થાય તો મને ફાળ એટલું બધું જે એક સેલ્સમેન તો એવો હતો કે એ કાસ્કી વેચતો હતો અને એક ડઝન કાસ્કી કોને વેચ્યા એવું ખબર છે વાયદો કરે એવું સુખનું પ્રલોભન કરે છે એવું સુખનું અટ્રેક્શન બતાડે આ ભોગ ભોગવશે ને તું સુખી સુખી થઈ જશે અને એવું અટ્રેક્શન બેસે વાયદો સુખનો કરે અનુભવ દુઃખનો આવે આવું મન એકવાર કરતું હોય તો એ આપણું બીજી વાર ચેતવી જાય વારંવાર થાય છે અને છતાં આપણે એની અંદર એ લૂપમાં ફસાતા જઈએ આપણે જાણીએ છીએ કે આ મન જે તર્ક બતાડે છે જે લોજિક બતાડે એ પ્રમાણે નથી થવાનું છતાં પણ તમે થશે કે ગુસ્સો કરીશ ને તો સારું થશે શાંતિ રાખી હોય તો વધુ સારું થાય પણ આ મન નું એવું કાવતરું છે એવું ઉભું કરે છે અને એ તકલીફ ક્રિએટ્સ દુઃખ ભાવના કારણે દુઃખ સ્વભાવના કારણે દુઃખ અભાવના કારણે દુઃખ પ્રભાવના કારણે દુઃખ ચાર પ્રકારનું દુઃખ ક્રિએટ કરે કોઈનો સ્વભાવ જ એવો હોય નેગેટિવ થિંકિંગ જ કરે કાંઈ પણ થાય વરસાદ પડે હાય હાય કપડાં સુકાશે કપડાં સુકાતા હતા તો ભીના થઈ ગયા તો એ ક્યાં સુકાઈ ના જાય પણ આટલું સરસ વાતાવરણ થયું એને કશું ના દેખાય એને પેલા કપડાં સુકાતા હતા તે ભીના થઈ જશે એ દેખાય ગરમી પડે તો એમાં દુઃખ ઠંડી પડે તો એમાં દુઃખ વરસાદ પડે તો એમાં દુઃખ અમુક લોકોના સ્વભાવ જેવા કે પેરાશૂટ જેવા જોઈ જ્યાં હોય ત્યાં નીચે નીચે બાપાજી ઘરે બી આવે તો કે બ્રેકફાસ્ટ માટે ક્યાં આવે એમને પગલા કરે બ્રેકફાસ્ટ માટે આવે તો કે લંચ માટે ક્યાં આવે ખાલી લંચમાં આવે ને તો કે પણ એક રાત રોકાય હતો આ સ્વભાવ જ એવી વિચિત્ર છે એ દુઃખી થવાનો એને ગમે તેવો પુણ્યનો ઉદય હોય તો બી સ્વભાવના કારણે આ ઉત્તરીકાર સ્વભાવની વાત ન કરતો પ્રકૃતિની વાત કરું છું તમારી ટેવની વાત કરું કેટલા સ્વભાવથી દુઃખી કેટલા ભાવથી દુઃખી લાગણી જે એટલી બધી ભાવથી દુઃખી કેટલા પ્રભાવથી દુઃખી ને કેટલા અભાવથી દુઃખી અભાવ એટલે વસ્તુ નથી એનું દુઃખ અને પ્રભાવ એટલે વસ્તુ છે પણ તમારા કરતા એની પાસે વધારે સારું છે એટલે એના પ્રભાવમાં દુઃખી થઈ જાય
તારી છે પણ પેલા જેવી ને ક્યાં દેખ ફિનિશ વાળા બિન ક્યાં ગયા એટલે ગાડી લઈને આવ્યા તો બધા પાસે ગાડી હતી પણ તમારી ગાડીના પ્રભાવથી બધા દુખી દુખી થઈ ગયા આના જેવી તો ગાડી કઈ છે નહીં શું છે કહેવાય કન્વર્ટેબલ કન્વર્ટેબલ છે નહીં કન્વર્ટેબલ નથી ને તો બસ આ જોઈને હા હા આપણે 25 વર્ષથી શું કહ્યું એને કોઈ સ્વભાવ થી દુખી કોઈ ભાવ થી લાગણીઓના કારણે દુખી કોઈ અભાવ નથી એટલે દુખી અને કોઈ છે પણ બીજાના પ્રભાવમાં દુખી વી ક્રિએટ તો અરે આપણી પાસે ઉત્તમ મન વચન કાયા છે કાયા તો ખરી પંચ ઇન્દ્રિય પાંચ ઇન્દ્રિય યુક્ત છે કાયા વચન બી મીડિયમ ઓફ કમ્યુનિકેશન કેટલું સુંદર છે ભાષા જ્ઞાન વગેરે છે અને મન થી કેટલા વિકસિત છે એ ઈચ્છે તારે બ્રેક દબાવી શકે ઈચ્છે તારે એક્સેલરેટ કરી શકે ઈચ્છે તારે ટર્ન લઈ શકે બધું કરી શકે કે નહીં આવા મન વચન કાયા તમારી એસેટ્સ બની શકે અથવા લાયબિલિટી છે અજ્ઞાનના કારણે આટલું વિકસિત બુદ્ધિથી તમે વિકસિત પાપો કરો છો આવું કૂતરા બિલાડા કે ગાય ભેંસ ન કરી શકે એવા પાપના વિચારો બેઠા બેઠા કરી શકો છો અર્ધ ધ્યાન રૌદ્ર ધ્યાન કરી શકો છો તો આટલું વિકસિત બુદ્ધિ મન મહિલા તે કર્મ બંધ કરવા માટે કે કર્મનો ક્ષય કરવા માટે એટલે બધે આ એસેટ્સ તો બની ગયા લાયબિલિટી આ મનુષ્ય જન્મ મળ્યો તો આવ્યા તારે જેટલું દેવું હતું કર્મનું વધાર્યું કે ઘટાડ્યું તમે પૂછો પુનિત મહારાજ પૂછે દેવું પતાવવા આવ્યો જગમાં દેવું વધતું જાય પૈસાના દેવાની વાત નથી આ કર્મનું કે તું જેટલો અશુદ્ધ હતો તે અશુદ્ધતા વધારી કે ઘટાડી વિચાર કર તો આ એસેટ તો બની ગઈ લાયબિલિટી તૃષ્ણા 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 ડિઝાયર ડિઝાયર ના કારણે ડિઝાયર બ્લિસ ની અંદર બ્લિસ્ટર્સ બનાવી દે છે બ્લિસ માંથી બ્લિસ્ટર બની જાય બ્લિસ્ટર્સ હોય તો કેવું તમારે જીવન જીવવાની મજા ના આવે ને એમાં ડિઝાયર્સ ના કારણે જીવન જીવવાની મજા આવે બ્લિસ્ટર્સ બની જાય ધીસ ઇઝ યુ આર નોટ એટ ઇઝ યુ આર નોટ ઇન પીસ યુ આર નોટ ઇન ઇઝ એટ ઇઝ તો ડિઝીઝ તમે જો જ્યારે જ્યારે તમે ડિઝાયર લેસ હો ને ત્યારે ત્યારે તમે ફ્રેશ થાવ છો ઊંઘમાં કેમ રાત્રે ઊંઘો ને સવાર ના ઉઠો ત્યારે તમે કહો કે આઈ એમ સો ફ્રેશ એન્ડ હેપી વાટ બીકોઝ 5-6 આવર્સ યુ આર ઇન અ સ્ટેટ ઓફ ડિઝાયર લેસનેસ અને પછી ડિઝાયર થાય એટલે પાછું તમારું મન અસ્વસ્થ થવા લાગે તો એની સવારે ગમે તેના પ્રોબ્લેમ હશે તો વહેલી સવારે તમે ઉઠો ત્યારે થોડો ટાઈમ સુધી તમે હજી ડિઝાયર લેસ સ્થિતિમાં છો ભલે મૂળતાના કારણે મોહ ઘટ્યો છે તે નહીં અજ્ઞાન વધ્યું છે એના કારણે મૂળતાના કારણે નાના વર્ણની દશાના ઉદયના કારણે પછી થોડી સ્થિતિ બી ડિઝાયર વિના પરિગ્રહમાં સુખ માન્યું પણ કિંચિત કિંચિત માત્ર પણ રહું એ જ સુખનો નાશ માન્યો જ્ઞાન કે બની થનીને તમે કોઈ લગ્નમાં જાઓ ચણિયા ચૂંટમાં જંબુ સ્વામીમાં વખતે તમે કેવા બધા બની છની હતા તમારા પતિઓ તમને ઓળખી શક્યા નતા એટલું બની છની તમે સ્ટેજ પર ચડ્યા હતા આ સ્ટેજ પર પછી દીક્ષા લીધી વાત અલગ તો ગમે તેટલું તમે સુંદર દેખાવામાં સુખ માન્યું હોય અને ગમે તેવું બધું કદાગીના વગેરે પહેર્યા હોય રાત્રે પાછા ઘરે જાઓ અને જ્યારે કાનમાંથી બુટિયાઓ કાઢો ત્યારે શું બોલો આજ વાત ભગવાન મહાવીરે કહી કે જ્યારે પણ ત્યાગ કરશો ત્યારે હાથ જ બોલવાનો એ હજી માનવામાં નથી આવતું હજી તો થાય કે આ બધું મને મળે તો હાશ અને બાકી ત્યાગમાં ગમે તેવું તમે સૂટ બૂટમાં આવતો રાતના સૂટમાં સુઈ જાઓ શું પહેરો પક્ષી ફેલ્કન્સ ને લઈ આવ્યા હતા એક તો ઉડી ગયું અને બીજું પ્રાંશ ને પકડીને પાંખ હતી તો પણ ઉડે નહીં અને બહુ કોશિશ કરી પણ ઉડે નહીં એક ખેડૂત ને બોલાવીને કે આની પાંખ બરાબર છે કે નહીં ચેક કર અમારા ડોક્ટર તો કહે છે કે એની પાંખ બરાબર છતાં ઉડતું કેમ નથી એને એટલું જ કહ્યું કે એ ઝાડની ડાળ કાપી નાખી એ બ્રાન્ચ ગઈ પકડવા માટે કઈ ન રહ્યું પાંખ ઉગડી ગઈ ધ્યાનના કારણે આપણે બંધન અનુભવીએ છીએ બાકી પાંચની દ્રષ્ટિ આપણે મુક્ત જ છે
પણ રામ આપણે એ ડાલને પકડી રાખી છે, એ ડાલે આપણે નથી પકડી. પણ આ બંધન જો સ્ટેમ્પમાં પણ જેટલું ખુલ્લું હોય, ગમ હોય, એટલું જ એ ચૂટકીને રહે છે, જેવું સુકાઈ જાય તેવું નીકળી જાય. આ રાગ ખર્યો એટલે સંયોગ છૂટવાના, અને રાગ છોડવા માટે તારા દ્રષ્ટિમાં કામ કરવું પડશે, તારી સમજણમાં, તારી માન્યતા ઉપર તારે કામ કરવું પડશે. તો જ્ઞાની કહે છે કે જીવન પરંતુ આ કર્મના કારણે જે ફેરફાર થાય એમાં ધર્મના કારણે તારે શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાની, ભીતરમાં ફેરફાર ના થાય. બસ આટલું ધ્યાન રાખો. દુઃખ અને કષ્ટમાં આ કહે છે, કષ્ટ ઇઝ સમથિંગ એક્સટર્નલ, દુઃખ ઇઝ સમથિંગ ઇન્ટરનલ. જો તમે એટલી સાધના કરી શકો કે બહારનું બહાર જ રાખવાનું, અંદરનું અંદર જ રાખવાનું, બહારની કોઈ ચીજ અંદર નહીં રાખવાની. તમારે ભાઈ આ સત્સંગભરમાં ગાડી અલાવ છે, ગાડી અહીંયા કોઈ વીઆઈપી આવ્યું હોય તો ગાડી અહીંયા સુધી લાવી શકે નહીં, ગાડી તો બહાર જ રહેશે અને અંદર અંદર બહાર બહાર. એ રીતે બહારનો પ્રસંગ બહાર જ રહેવો જોઈએ. આને કહેવાય સંવાદ, વરસાદ પડ્યો બહારની ઘટના, કોઈ અપમાન કર્યું બહારની ઘટના, પણ એ સંબંધીના સંકલ્પ વિકલ્પ મનમાં કર્યા તો આ તો અંતરંગ ઘટના. આ જ આશ્રો છે, એનાથી બંધ છે. બહારનું બહાર રાખો તો સંવર, અને ભીતરની અશુદ્ધિ પણ આ પ્રસંગે બહાર કાઢ્યો તો નિર્જરા, અને એ નિર્જરાના કારણે મોક્ષ. તો બહાર, તો આ બહાર જે પ્રતિકૂળતા છે એને કષ્ટ કહેવાય, અને પછી ભીતર જે સંકલ્પ વિકલ્પ થાય એને દુઃખ કહેવાય. આ કષ્ટ અને દુઃખ વચ્ચેનો ભેદ તમને સમજાવવો જોઈએ. એક સ્વકૃત છે, એક પરકૃત છે. સ્વકૃત એટલે પોતે સેલ્ફ ક્રિએટેડ, પોતે ઊભું કર્યું છે, અને એ છે પરકૃત એટલે જે કર્મના કારણે. કર્મના કારણે બહારમાં જે બી ફેરફાર થાય પણ ભીતરમાં ફેરફાર ન થાય, આ છે ધર્મ. અને ધર્મ એટલે શું? જો એક માણસ એક અંધારે રૂમમાં જતો, હવે એ રૂમની અંદર ફર્નિચર બેડ હતો, કબાટ હતી, ચેર હતી, પણ અંધારો. આ ભાઈ અંદર જાય છે, અથડાય છે, પલંગ સાથે અથડાય છે, ભીત સાથે અથડાય છે, કબાટ સાથે અથડાય, કારણ કે એનું ફર્નિચર ક્યાં કેવી રીતે આખું સેટ થયેલું છે ખબર નથી, અંધારું છે અને અથડાય છે. એને થાય કે આ રૂમમાં ફેરફાર કરો, ખૂબ વાગી રહ્યું છે. શું ખૂબ વાગે છે આ રૂમમાં? ખરેખર કંઈક ફેરફાર કરવાની જરૂર. અને કોઈ કે એને સલાહ આપી કે ભાઈ એના કરતાં તું લાઇટ કરને, અથવા દીવો લઈને જા. પ્રકાશના કારણે એ અંદર જાય છે, એને બરાબર દેખાય છે કબાટ ક્યાં છે, ભીત ક્યાં છે, ચેર ક્યાં છે, પલંગ ક્યાં છે. હવે બધું હોવા છતાં અથડાતો નથી, અને એને વાગતું નથી, અને એ દુઃખી થતો નથી. જરૂરી શું હતું? પ્રકાશ, લાઈટ રૂપે કહો કે દીવો રૂપે કહો કે આંખ ખોલવા રૂપે કહો. એવી રીતે આ સંસારમાં તું આંખ બંધ કરીને અંધકારમાં એટલે અજ્ઞાન અંધકારમાં તું ફરશે, બધા સાથે અથડામણ થશે. આ મારી બેસ્ટ ફ્રેન્ડ છે પણ એની સાથે પણ અથડામણ થશે. પણ જો લાઈટ સાથે એટલે કે ધર્મમય જીવન, ધર્મ તારી દ્રષ્ટિમાં, પણ એ કર્મના કારણે જે કષ્ટ આવે બહાર જ રહે ને ભીતર ના આવે, આ તું ધર્મમય બન્યો હોય તો. આ તારી પરીક્ષા, અત્યારે ધર્મ કેટલો પરિણમ્યો છે આ એની પરીક્ષા. તું કેટલા સત્સંગમાં જાય ને કેટલી વખત દેરાસર જાય ને કેટલી વાર ભૂખ્યો રહે ને કેટલા ચોપડા વાંચે, એના ઉપર તું ધાર્મિકતા ધાર્મિકતાનું માપ નહીં નીકળે. પણ પ્રસંગે તું કેટલો શાંત રહીશ? આર યુ એબલ ટુ મેનેજ ધ ઇન્ટરનલ એન્ડ ધ એક્સટર્નલ, અને શાંત રહી શકે છે કે જરા તારું ધાર્યું ન થાય અને ઉથલ પાથલ અર્થ ક્વેક થઈ જાય, એટલો તું ધર્મથી દૂર છે, એટલો તું મોક્ષથી દૂર. વાત સમજાય છે? ધર્મ વિના જીવનમાં કઈ મજા જ નથી. કારણ કે જીવન જીવવાની કલા, આર્ટ ઓફ લિવિંગ છે ધર્મ. ધર્મ ઇઝ આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની કલા.
હવે કોઈ કહે કે સાહેબ બધી વાત તમારી બરાબર ધર્મ કરો છો પણ એટલા બધા પ્રોબ્લેમ છે પહેલા બધા પ્રોબ્લેમ્સ ને જવા દો પછી ચોક્કસ ધર્મ કરશું અને કોઈ છે તો ધર્મ પૂરી આપી ના પહેલા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય પછી બીમારી ચાલી ગઈ તો દવા લેવાની પછી શું જરૂર છે બીમારી ચાલી ગઈ તો દવા લેવાની જરૂર નહીં રહે અરે બીમારી વખતે દવા લે તો બીમારી થશે એ રીતે આ કષ્ટ આવ્યા છે તારા જીવનમાં ત્યારે તું ધર્મમય રહે તો દુઃખ ઉભું ના થાય દુઃખ ઉભું ના થાય તો કષ્ટથી ઇગ્નોર કરતા કષ્ટ ગૌણ થઈ જશે કારણ કે દુઃખ ઉભું ન થવું ને એટલે કિંમત લાગશે ના વોટ ઇઝ વરી વરી ની ડેફિનેટ બિગ શેડો ઓફ સ્મોલ થિંગ્સ તમે લોકો તો એક્સપર્ટ છો માં વરી કરવામાં નાની ચીજ નું કેમ વિકલ્પ કરી 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 કરીને મોટો પ્રોબ્લેમ બનાવો આ વરી નું કામ છે અને છતાં અમે માં થયા ને તો વરી તો કરે ને સમય દ્રષ્ટિ માં હોય ને એ વરી નહીં કરે એનો રોલ એની રિસ્પોન્સિબિલિટી શી વિલ ગિવ 100% ઇન વોટ એવર શી હેઝ ટુ ડુ પરંતુ વરી નહીં પ્લાનિંગ ઇઝ અલગ એન્ડ વરી ઇઝ અલગ પ્લાન પ્રોબ્લેમ અને પછી એક્સેપ્ટ વોટ એવર કમ્સ વરી ઇઝ મેકિંગ અ બિગ શેડો ઓફ રોકિંગ 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 રીચિંગ નોવેર તમે જો કલાકો સુધી આમ થશે તો આમ આમ થશે તો આમ આમ થશે તો કેટલા લોકો પ્લેન આમ તો 1:40 ઉતરવાનું હતું પણ કોઈ મોડું થશે તો હાઉ વિલ બી મેનેજ અને કોઈ વહેલું આવી ગયું ને બધા આમ એક જગ્યા ફિનિક્સ વહેલા પહોંચી ગયા માન માન બધા ભક્તા ભક્તા આવ્યા પાસે કોઈની પાસે છત્રી ને કોઈની પાસે પેલું ફૂલ ને કોઈની પાસે વહેલા આવી ગયા તો એ પ્રોબ્લેમ આવે તો એ પ્રોબ્લેમ અરે એક્સેપ્ટ કરો ને હસતા રહે બધા હસતા રહે મજબૂત નહીં બનાવે મનની તો પાર જવાનું છે શાંતિ વાત આ મન જેટલું કોઈ કે બાપા મને એવી શક્તિ આપો કે મારી મનની શક્તિ મારું શું કહેવાય માનસિક શક્તિનો વિકાસ થાય એવી કોઈ સાધના તો આપો છે ને પાસે પણ આ તારું મન મજબૂત બને પછી એનો ઉપયોગ શેમાં કરવાનો છે ધંધામાં કરવાનો હોય તો નહીં આપો તારું મન મજબૂત કરે પણ તું વાપરવાનો ક્યાં સાધનામાં વાપરવાનો હોય તો હું તને આપું હા એટલે વહેલું ઉઠવામાં તને ફાવે નિષ્ઠાપૂર્વક તારો અભ્યાસ જે કરવાનો હોય એમાં ફાવે પણ તું જો આ વિકસિત મન સ્ટ્રોંગ વિલ પાવર નો ઉપયોગ પાછો સંસારમાં કરવાનો તો એના કરતા ભલે નીકળે ભલે નીકળો પાપ બી ઓછા થાય એટલે વાત સમજો કે આ ધર્મ વિના જીવનમાં કોઈ તમે કોઈ ઝાડ હોય ગમે તેટલું મોટું હોય પણ એમાં ફૂલ જ ના આવતા હોય તો એ ઝાડ ની મજા નથી એવી રીતે જો ધર્મ નથી તો જીવનમાં ગમે તેટલો લક્ષ્મી અધિકાર પરિવાર ગમે તેટલી સમૃદ્ધિ હોય કઈ મજા નથી કારણ કે જ્યાં ધર્મ નથી ત્યાં નૃત્ય જ નથી આનંદ નથી શાંતિ એટલે અહીંયા વાત કરી કે એક્સપેક્ટેશન્સ પરિસ્થિતિ વસ્તુ પ્રત્યે વ્યક્તિ પ્રત્યે એટલી બધી વધી જાય તેનું બિલ આપતા કરી આપે હા આપણે ઇન્ડિયામાં આપણે કસે જમતો પહેલાં જમવાનું હોય અને જમીને પછી પેલું બિલ આવે પણ જમાતી વખતે તો અમદાવાદમાં તો એવો કેટલા સ્પોટ્સ છે તમે જે પ્રેમથી જમાડે બે બે ગુલાબ જાંબુ હોય તમે ખાલી લીધી હોય તો ભાઈ ગુજરાતી થાળી તમે ઓર્ડર કરી હોય એ સ્પોટ્સ કરી કરીને તમને ખવડાવે તમને આવું કોઈ દિવસ ઘરે આવું દ્રશ્ય જ ના જોઈએ એટલે તમને થાય કે મેં કેવો અતિશય પ્રેમ છે મારા માટે કે બેન પણ એ ગુલાબ જાંબુમાં કાંઈ નહીં થાય અને આ પીછે એને ખીચડી બી પીછે એને કે પુલાવ બી પીછે કેટલી બધી 40-50 આઈટમ હોય અને બધું ખાઈને તમને એમ થાય કે ઓ અતિશય પ્રેમાળ હતા અહીંયા જમીન પર આવું જ આપણે સંસારમાં કરીએ આપણે બતાવીએ છીએ પ્રેમ અને થોડા ટાઈમ પછી ઉઘરા નીકળે આઈ નીડ સો મચ ફોર યુ યુ કાન્ટ ઇવન ડુ ધીસ મચ એટલે આ તો બિલ મૂક્યું પાછું આપણે એમ કે અનકન્ડિશનલ લવ હતો અને જેવી તમારી ઉઘરાની તમારી ગણતરી સો મેની ટાઈમ્સ આઈ હેવ ફોરગિવન યુ એ પાછો એને બધું યાદ હોય આમ ફોરગિવ કર્યું પણ ફોરગેટ ના કર્યું તો બરાબર રિમેમ્બર હાઉ મેની ટાઈમ્સ યુ હેવ ફોરગિવન
અને બરાબર ગણતરી તે વખતે પણ ને તે વખતે પણ ને તે વખતે અને બધું સાંભળું પછી વ્યાજ સાથે આપણે બોલ કાઢી વ્યાજ સાથે બને કે નહીં એટલી બધી એક્સપેક્ટેશન જો ડિઝાયર્સ ડિઝાયર્સ ના કારણે એક્સપેક્ટેશન એક્સપેક્ટેશન્સ બધી ફૂલફિલ નહીં થાય એટલે એમાંથી એંગર નીકળે અને પછી હર્ટ અને હર્ટ માંથી હેટ આ આખો ક્રમ જ છે ડિઝાયર્સ desires na karane expectations expectation unfulfilled so anger anger na karane either you feel hurt or you start hating the person who is instrumental in this hurt ane aa ki sequence follows kya ka man na kavatra mathi aa man na shadyantra mathi apne barik sadguru kaadi sakte કાલા મનની રમત અનંત કાળ કે કાલથી આવી છે અને એવો સેજમેન્ટ છે કે આપણે જાણીએ છીએ કે માથે કોઈ વાલ નથી તોય ખાંસી લઈ લીધી ને ભાઈ તમે જાણો છો કે આ મનના રવાડે ચરીશ તો થોડો ટાઈમ સુધી સુખ લાગશે પછી દુખી થવાનું છતાં પણ આ મન એટલું સુંદર રીતે તમને કન્વિન્સ કરે કે તમે પાછા છો વારંવાર એક ની એક ભૂલ થાય છે કે નહીં આને જ કહેવાય મૂર્તા કે સમાપ્તના પાઠમાં લઈ લે ભગવાન હું કે તળાવ ની અંદર 50 એલિગેટર્સ છે ઓ 50 મગર છે અને એમાં વીરતી નાખવામાં આવશે આ પૂનમના દિવસે આ ઘટના જેને ટ્રાય કરવી કરી સરોવરના તળાવે પૂનમના દિવસે આખો તળાવ ની આજુબાજુ કિનાર બધા લોકો ભેગા થઈ ગયા આ ટ્રાય કરવા માટે નહીં પણ કોઈ જે ટ્રાય કરે ને જોવા માટે રાજા તો અત્યંત ખુશ કે આને તો પરનામીશ બી અડધું રાજ્ય બી આપી પેલો કે એ બધું પછી પેલા મને કહો કોને મને ધક્કો મારે પહેલાના જમાનામાં સ્વયંવરની આ બધી રીત હતી સ્વયંવરમાં બે પ્રકારે સ્વયંવર હતા કાં તો પેલી છોકરી સ્વયં એના વરને શોધે બધા આવે આવે માંથી અથવા તો કોઈ એના બાપે શરત મૂકી હોય અને એ શરત જે પૂરી કરે તેની સાથે એ દીકરી એ પરણાવે એવી જ રીતે એક રાજા હતો એને એવું શરત મૂકી કે હું વીંટી નાખીશ તળાવમાં અને જે વીંટી લઈ આવશે તેનો હું મારી દીકરી પરણાવીશ અને એને રાજા કીધું શરત મુજબ હું તને પરણાવીશ મારી છોકરીને તારી સાથે પરણાવીશ ત્યાં પેલો એમ બોલે છે પેલા મને કહો કોણ મને તો કહો ભાઈ આજ કથા મેં પહેલા કીધી તમે લોકો હશે વિરેન્દ્રભાઈ તો પાછળ વળીને પણ હશે એટલે એમાં કઈ હ્યુમર તો હશે ને ઇન્ટેલિજન્ટ નતો પણ હ્યુમર તો હતો ને કઈ હસવા જેવું લાગ્યું ને તમને એ જ વાત મેં પાછી કરી કોઈ હસ્યું નહીં કારણ કે તમે એન્ડ સુધી તમને એ હતું કે હજી કઈ ટ્વિસ્ટ આવશે હિન્દી પિક્ચર છેલ્લે કઈ ટ્વિસ્ટ આવશે તો કોઈ ટ્વિસ્ટ ના આવ્યું ઇટ ઇઝ ધ સેમ થિંગ અગેન એન્ડ ધેર વોઝ નો લાફ્ટર હજી હું ત્રીજી વખત કહું ચોથી વખત તો કોઈ પાછળ ઉભો થશે કે બાપા હવે અમને ખબર પડી ગઈ હવે આગળ વધો એટલે કે કોઈ પણ જોક હોય તે એક જ વખત સુખ આપે છે બીજી વખત થોડું બે જણ માન બે જણ હશે
એવી સ્માઈલ આપી થોડી હસ્યા બી નહીં. અને જો ત્રીજી વાર કહું તો ધીમે ધીમે બધાના મગજ ફેસ ઉપર થોડો ગુસ્સો અને થોડા ઘડિયાળ જોવાનું બી સ્ટાર્ટ કરે કે હવે બાર પાપામાં કેટલો ટાઈમ બાકી છે, કારણ કે આની તો ટેપ અટકી ગઈ છે. તો જોક એક જ વખત સુખ આપે છે, બીજી વખત એ જોક જેના ઉપર તમે પેટ પકડીને હસ્યા હો એ બીજી વાર બોલાય તો બી સુખી થતા નથી. પણ દુઃખની બાબતમાં ઉલટું છે. કોઈ કે એક વાર તમારું અપમાન કર્યું, તમે દુઃખી થયા, તમારી ફ્રેન્ડને ફોન કરીને તમે થોડું રડ્યા, જો આવું મેં આટલા પ્રેમથી આટલા નિષ્કામ ભાવે કર્યું તો બી એ પેલી મારા માટે આવું છે એમ કરીને થોડું રડ્યા તમે, નથી ગયું. એક વાર પેલા દુઃખી કરવી હતી તમે, તમે દુઃખી થઈ ગયા, મિશન અકમ્પ્લીશ એમ તો ચાલે. હવે તમે રાતના બેડ પર સુવા જાઓ છો, તમારે પાછો આ પ્રસંગ યાદ આવે, તમે પાછું રડે, સવારના ઉઠતાની સાથે પાછો આ પ્રસંગ યાદ આવે, પાછું દુઃખી થયા, પાછું રડ્યા, આવું તમે 50 વર્ષ કરી શકો, બને કે નહીં? તો સુખનો આ જે જોક હતો તે એક જ વાર સુખ આપે છે, અને દુઃખનો આ પ્રસંગ વારંવાર યાદ કરી કરીને દુઃખ ઊભું કરો. હવે આ સેકન્ડ ટાઈમ, થર્ડ ટાઈમ, ફોર્થ ટાઈમ દુઃખ કોને ઊભું કરે? Because that person has insulted you, he wanted to make you unhappy only once. અને તમે અનહેપી થયા બાદ પતી ગઈ. હવે બાકીના 49 ટાઈમ્સ જે તમે દુઃખી થયા એનો જવાબદાર કોણ? આ મનની વિચિત્રતા જો, જે મન ઉપર તમને એટલો બધો ભરોસો છે કે સદ્ગુરુની આજ્ઞા પાલવામાં પ્રમાદ કરશો પણ મનની ઈચ્છા પૂરી કરવામાં પ્રમાદ નહીં કરે, એટલો બધો તમને મન ઉપર ભરોસો છે. પણ આ મન કેવું કાવતરું કરે તમે જુઓ. સુખના પ્રસંગમાં બીજી વાર સુખ લાગતું નથી, અને દુઃખના પ્રસંગો યાદ કરી કરીને એવરી ટાઈમ પેલું અથાણું કાઢ્યા કરો, થોડું 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 એમ મેમરીમાંથી એકાદ એકાદ પ્રસંગ કાઢ્યા કરો અને દુઃખી થયા. જેને દુઃખી થવું છે એના માટે તો હજારો પ્રસંગ અત્યારના સામે છે, અત્યારે છે. અને જેને દરેક પ્રસંગની અંદર સુખી રહેવાનો જ એક પચકાન છે. તમને હેટ્રેડ નો ભાવ દેવાનો. આ સમાપનાની આખી સાધનામાં ફર્સ્ટ યુ હેવ ટુ નો રિયલાઇઝ ધેટ નો, સહન શક્તિ વધારવાનું જૈન ધર્મ કહેતું નથી, જ્ઞાન શક્તિ વધારવા. કે આમાં કઈ ખોટું થયું નથી, આ તો ખાલી મારા મનના કારણ, મારા મનની ધારણા મુજબ ન થયું એનું દુઃખ ભોગવું, પહેલા કઈ કર્યું નથી. નો હર્ટ એન્ડ નો હર્ટ સો ધેટ ફોર નો હેટ. આ આ વિતરાગ વિજ્ઞાન છે. સહન કરીએ, પેલી હિન્દી પિક્ચર મીના કુમારીની જેમ સહન કરતી કરતી રડતી જોઈ રડતી જોઈ, એક પિક્ચર એવું નહીં હોય કે જેમાં રડી નહીં હોય. એક એક ડઝન ડિફરન્ટની બોટલ લઈને ખલાસ કરતી હોય. તો તું તો જો સહન કર્યા કરશે તું તો મીના કુમારી બની જશે મોક્ષ ને બધે. જ્ઞાન શક્તિ વધારે. આ તો પૂર્વ કર્મનો ઉદય છે. એક્સટર્નલ કષ્ટ પડ્યા છે, ઇન્ટરનલ હું શાંત છું. બસ આ ધર્મ છે. વિતરાગનો ધર્મ મળ્યો છે તો અહીંયા કીધું દુઃખ સર્વ દુઃખ શૈની ચિંતતા ધારી તો પાર પડે એમ છે. અંદર એવી શુદ્ધિ શાંતિ ને સદ વિચારો ચાલે કે બહારના કષ્ટમાં દુઃખ ઊભું થાય નહીં. હવે તમે ચેક કર્યા કરજો, સારામાં સારા પ્રતાપજી ભાઈ તો પ્રતિષ્ઠાપના છે. તમે જો નક્કી કરશો તો ચોક્કસ, તમે આજે એવું નક્કી કરો કે કોઈ પણ કારણે દુઃખી થવાનું એમ નક્કી કરો. તમારી વાઈફ ક્યાં દેખાય, તમે એમ નક્કી કરજો કે આજે ગમે તે બને હું સુખી રહેવાની છું. અને તમે જોજો હું જ ઉથળ પાછળ કરી શકું, શાંતિ થી આપણે 2-3 કલાક ભક્તિ કરી શકીએ, પેલું તો 1.5 કલાક ભક્તિ થઈ શકશે, બધું જ સારું. અને આ ભાઈ જો નક્કી કરું દુઃખી તો ટાઈમસર પહોંચીશ, અમને તો એમ કે ટ્રાફિકમાં 1/2 કલાક વધારે લાગે. તમે મનનું કાવતરું સમજી શકશો કે એને નક્કી કર્યું હોય કે દુઃખી થવું તો એને કારણો મળી. મારીને નક્કી કર્યું મારે દુઃખી કોઈ પણ ભોગે થવું નથી.
પરિણામ તત્ક્ષણ જાણે અને છતાં કઈ જ અસર ન થાય. કષ્ટો ઘણા આવ્યા. 12.5 વર્ષ નું ખાલી વર્ણન સાંભળ્યું તો કષ્ટ સિવાય કઈ છે જ નહીં. ૨૬૦૦ થી ૮૦૦ પાના આ સાડા બાર વર્ષ ઉપર છે. આનંદિત રહેવા માટે એક ચીજ જોઈએ, શાંતિ હોવી જોઈએ. કારણ કે જ્યાં સંકલ્પ વિકલ્પની મંદતા હોય, શાંતિ હોય, ત્યાં જ સુખ હોય છે. લક્ષ્મી અધિકાર પરિવારની બુદ્ધિથી સુખી નહીં કહેવાય, પણ સંકલ્પ વિકલ્પ જેમ જેમ ઘટતા જાય તેમ તેમ શાંતિ, અને એ શાંતિની અંદર સુખ છે. ટ્રાફિક જામ ના હોય તો કેટલી મજા આવે, અને આમાં બમ્પર ટુ બમ્પર ટ્રાફિક હોય તો એ જ રૂટ પોતાના સાંડી હોય. એક વખત તો અહીંયા પહોંચ્યા પછી બી ઊંઘ ને આમંત્રણ ના હોય, વિચારો ને જ આમંત્રણ હોય. દવા પીલો થી કામ ના થાય, પીલ લો તારે કામ થાય. નાખે પછી અડધો પોણો કલાક પછી ઘસઘસાટ. કેટલાક પીલો બાપાજી મળશે એની કથા છે. વારાણસી માં એક વાર જતા હતા વિવેકાનંદજી, એની પાછળ વાંદરા પડ્યા. ત્યાં અમુક વાળા વિવેકાનંદજી જરા ફાસ્ટ ભાગવા લાગ્યા, આ વાંદરાઓથી છુટકારો મળ્યો.
अचानक कहने तो why am I running away from problems? Why can't I face it? अरे turn back अने आप ये बोलो सु प्रमाण रहो बाकी के मतलब इतने को मुझे फोटो ली जो सर ने आप ऐसे आने पर सर ध्यान जब ये कहने जो statues के पिक्चर जो आप इस मुझे हमारे रॉय ब्लू टर्बन एकदम majestic टर्बन है जो अने आप आप शांत शांत है से तो सु तो बात ये चीज़ कि जो शांत हवा माते तमारी पासे बेश शक्ति चे थोड़ी बात करी है पची थोड़ी करूं एक दर्शन शक्ति चे एक स्मरण दर्शन शक्ति स्मरण अब बन्ने मनुष्य माचे दर्शन अने स्मरण स्मरण ना कारण है तमने जूनू याद करी शको अने दर्शन ना कारण है तमने नवू नवू ग्रहण करी शको काके दर्शन है अत्यारे जे सामे चे ते तमने पकड़ाये चे अने एक स्मरण अरे सब लोग मैं यहाँ नवा नवा यहाँ छे सामग्र छे એવું કઈ છે નથી સમજ પણ સમજો દર વખતે હોય છે કાંઈ ને કાંઈ તમારી પાઠશાળા ચાલતી હોય ત્યારે હોય અને અમારા માટે તો દર્શન શક્તિનો વિકાસ કારણ કે અમને તો ખબર બી નથી કે મેન્યુ શું છે અહીંયા શું પ્રથા છે કઈ ખબર ન હોય એટલે દર્શન શક્તિના હિસાબે જોઈએ જે હોય એ અમને લઈએ તમારી પાસે સ્મરણ શક્તિ અરે લાસ્ટ સમડે જ આ બન્યું છે યુ અન્ડરસ્ટેન્ડ કઈ શક્તિને આગળ કરવાની એ તમને જો બરાબર મેનેજ કરતા ના આવડે તમે દુખી દુખી કરી નાખો પોતા So there are two things. Darshan Shakti, Navu Navu. Je Navu Taju Chhe, Tene Grahan Kare. Ene Kevaye Darshan Shakti. Smaran Shakti, Je Junu, Yaad Kare. Bemani Kayo Saal? Banne Joye Bhai Saal. Tame Kyo Ke Darshan Shakti, Hovu Joye, Darshan Shakti Hoye, Ne To Ghare Te Nikale Aapne Ki Khabar Ne Pade, Ke Jain Center Mate Kaya Rasto Lewa. But last time Me Kayo Rasto Ni Jero, E Prakare Tare. અહીં આવ્યા પછી કે આ ભાઈ ને કેમ જોયા છે આજે સ્ટેજ ઉપર બેઠા છે એ ભાઈ કાગ સ્મરણ શક્તિ તો છે ને તમારા એટલે આ રાકેશભાઈ કહેવાય કે એક જણે ઉપર મને રાજેશભાઈ કીધું એક જણે આકાશભાઈ કીધું હવે નેક્સ્ટ ટાઈમ હું બોર મારીને જવાનો તો એ સ્મરણ શક્તિ નહીં હોય તો તમે ઓફિસ નહીં જઈ શકો તમારી વાઈફ તો નહીં ઓળખી શકો આ બેને ક્યાંક જોયા છે એમ કે છો સ્મરણ શક્તિ ન હોય તો વ્યવહાર જ કેમ ચાલશે જોઈ છે પણ આ સ્મરણ શક્તિ જ આપના વ્યવહારોને બગાડે છે જેવો હું જો આ મહેન્દ્રભાઈ જો આ લાસ્ટ ટાઈમ આ ટાઈમ તો બહુ ક્રેશ છે સત્સંગ પણ લાસ્ટ ટાઈમ થોડી આપી રાતના સત્સંગમાં પોણા દસ વાગે હવે તમને જોતાની સાથે મને એટલું તો યાદ આવ્યું કે આ મહેન્દ્ર ખંડા છે પણ એની સાથે પેલું બી યાદ આવ્યું અને એ દિવસે મારું અપમાન કર્યું સ્ટોરી છે અપમાન કર્યું છે દોસ્તાન છે અને તે વખતે આમ બોલ્યા હતા તે વખતે આમ કીધેલું મારી આગળ આમ બોલ મારી પાછળ આમ બોલ આ બધું યાદ આવે અને મારા ભાવ ખોલે સમજાય છે સ્મરણ શક્તિ કેવું નુકસાન ઉભું કરી દે છે કે સ્મરણ શક્તિના કારણે તમે ભૂતકાળને ભૂલી શકતા નથી અને ભૂલી શકતા નથી એટલે બધી તકલીફો ઉભી થાય છે એટલે સત્સંગ દ્વારા દર્શન શક્તિ અત્યારે જોને કેવા લાગે છે તો કે અત્યારે હવે બહુ બદલાઈ ગયા બહુ જુદા લાગે છે આમ વૃદ્ધમાંથી યુવાન થતા હોય એવું હું તો અપનાની વાત કરું કાલની બી નહીં ભૂતકાળની બી નહીં ભવિષ્યકાળની બી આજની વાત કરું દર્શન શક્તિનો વિકાસ કરવાના કારણે મારો મૈત્રી ભાવ તો મારા માટે છે મારી રાહ કરો અભાવ ન રહે અભાવ બી ન રહે અપેક્ષા ભાવ બી નહીં રહે કારણ કે ભૂતકાળની હમણાં મને જરૂર નથી દર્શન શક્તિના વિકાસમાં હું શાંત રહીશ નહીં તો વોટ હેપન્સ આપણે બધા જ માટે ઓપિનિયન્સ બાંધ્યા જ કરી બાંધ્યા અને બધાનો ફોટો બનાવીને આપના મનની મેમરીની એલ્બમમાં મૂકી દે છે ફોટો બનાવી એટલે લાસ્ટ ટાઈમ જે થયેલું એનો ફોટો આવે સમજો ઇટ વોઝ અ બેડ એક્સપિરિયન્સ સમજો તો એ ફોટો છે પછી તમે કેવલ નામની થઈ ગયું પણ મને એ જ દેખાય કારણ કે આ તમને જો એની પહેલા તમારો જે ફોટો છે એ આગળ આવી જાય છે એટલે ભાઈ તો એનો દેવા એના ઘરે ખાઈ જવું બધું એક્ઝામ્પલ છે એમ કહું ક્યાં ગમે ત્યાં ટપકી પડી એ ભૂતકાળ એટલે આપણે બધાને જરૂર ટીપની સજા આપીએ છીએ એક પ્રસંગ બન્યો પછી વી નેવર લેટ ધેટ પર્સન ઇમ્પ્રુવ ગ્રો એટલે કે ઇફ ધેટ પર્સન ઇમ્પ્રુવ્સ ઓર ગ્રોઝ વી ડોન્ટ ઇવન રજિસ્ટર ધેટ આપણે એક વાર જે ફોટો પાડતી વખતે જે જે ભાવ જે ઘટના જો એ ઘટના સ્ટોર કરીને વારંવાર એ જ સામે આવે તમે વિચાર કરો કે આ દર્શન શક્તિનો વિકાસ થયો નથી
ને સ્મરણ શક્તિનો તીવ્ર વિકાસ થયો. એ એટલો તાજો થાય, તમે લાસ્ટ ટાઈમ શું બોલ્યા, શું કર્યું, બધું યાદ હોય. અને એના કારણે મારા ભાવ બને. મારી જ એક ઘટના બની. એક છોકરો આવ્યો અને બહુ નાનો હતો ત્યારે, યંગસ્ટર હતો ત્યારે હું એમાં ઓળખતો હતો. અને તે વખતે એને મોટરસાયકલ ચલાવવાનો બહુ શોખ, અને આમાં મોટર બાઇક પર બેસે અને એવો અવાજ કરીને જાય. અને એક વખત એનો એક્સિડન્ટ થઈ ગયો. આવી તો હુશિયારી મારવાનો એક્સિડન્ટ થઈ ગયો. હવે આ ઘટના પૂરી થઈ ગયા, ઘટના બન્યાને 5-10 વર્ષ વીતી ગયા. તે પાછો આવ્યો કે ઓળખો તો બાપા મને, તું પેલો પેલો મોટર બાઇકમાં એક્સિડન્ટ કરેલો તે જ ને તું? એનું મોડું પડી ગયું વિચારે કે બાપા એ દિવસ પછી મેં મોટર બાઇક છોડી દીધી છે, એના પછી કોઈ એક્સિડન્ટ થયો નથી. પછી પેલો ફોટો જે અંદર આપણે નાખ્યો ને, આપણે એને લાસ્ટ જે ઇન્સિડન્ટ ને એક્સપિરિયન્સ હોય એની સાથે રિલેટ કરે, એના પછી એના લગ્ન બી થઈ ગયા, એને સરસ કઈક નાની સરસ આપણે જગતમાં વ્યવહાર કરીએ તો રાગ દ્વેષ થી વધારે શું થવું. અને એમાં બી કેટલી વખત તો આપણે વ્યક્તિને મળ્યા પહેલા એનું ચિત્ર બનાવે. હું તો જ્યાં જાઉં પેલા મૂકી દીધું, જો રાકેશભાઈ વિશે તમે કાંઈ ને કાંઈ સાંભળ્યું છે, કોઈ કે સારું સાંભળ્યું હશે. કઈ જણાય મેં વેન્કુવરમાં કીધું, મને તમારી ટ્રેડ સિક્રેટ બતાવ્યું. શું ટ્રેડ સિક્રેટ? તમારામાં એટલા યંગસ્ટર્સ કેમ આવે છે? પણ ટ્રેડ ટ્રેડ બોલો તો બધી સિક્રેટ કેવી રીતે શેર કરાય? તમે સત્સંગમાં જ વાત કરી જે કરવાની હતી. પણ અમે સારું બી સાંભળ્યું, તમે ખરાબ બી સાંભળ્યું. એટલું એટલી ઉદારતા રાખજો કે હું એમને એક્સપિરિયન્સ કરીશ પછી જ એનું ચિત્ર બનાવે. કોઈના માટે કે હું પરિચય પામીશ પછી એનું ચિત્ર બનાવે, હું કોઈના ચિત્રના આધારે મારી આંખ બંધ નહીં કરી. આવું દરેક ચીજમાં, કોઈ ચીજનો આગ્રહ અને એવી પૂર્વગ્રહ નહીં, પૂર્વગ્રહ પ્રી પ્રી બન્યું હોય. આ કેવો ચિત્રકાર કે એ વ્યક્તિને જોયા વિના એનું ચિત્ર દોરે? કારણ કે કઈ રીતે રીતે મોક્ષ મળે? અને આવા તો કેટલાય ચિત્ર વસ્તુના, વ્યક્તિના, પરિસ્થિતિના, જગ્યાના, કેટલા પ્રસંગોના આપની અંદર ફોટા પડ્યા છે. તમે વિચારો તો અહીંયા નાન કહે છે કે જે પેલું સામેનું વિમાન છે, તો પેલું યુદ્ધમાં કોઈ હોય તો સામેવાળાનું વિમાન દુશ્મનનું છે કે આપણું વિમાન છે કેવી રીતે ખબર પડે? તો કે એની પરિચય મેળવ, વધારે નિકટતા કર, એટલે તારે ખબર પડે. તું વધારે નિકટ આવે એટલે ખબર પડી જાય કે આ દુશ્મન છે કે આમ આપણું વિમાન. એવી રીતે કોઈના માટે બી તો અભાવ હોય, થોડી નિકટતા કરે તો બધે મૈત્રીના સંબંધ. એટલે એવી તો આપણે સુખનો પણ પરિગ્રહ કરીએ છીએ કે કોઈ પ્રસંગમાં બહુ મજા આવી, સીધો એનો ફોટો. આ પરિગ્રહ કર્યો, પ્રસંગનો પરિગ્રહ. વસ્તુનો પરિગ્રહ વિશે તો આપણે જ્ઞાન છે શું પરિગ્રહ ને અપરિગ્રહ કેવી રીતે થવું. પણ આપણે પ્રસંગોનો પણ પરિગ્રહ કરીએ છીએ અને એની એની પણ એક તકલીફ થાય છે. ભૂતની જેમ ભૂતકાળ છે, ભૂતની જેમ વળગે પછી એનાથી બે બે કોન્સિક્વન્સીસ આવે, એની બે ઘટના થાય. શું થાય? એક તો તમે જ્યાં જશો ત્યાં એ ફોટા સાથે કમ્પેર કરશો. જો લાસ્ટ ટાઈમ પણ સ્થાપના કરી હશે કોકના ઘરે, કોકના ઘરે તો સ્થાપના કરી હશે. હવે આ વખતે કરી પણ પેલો ફોટાનો પરિગ્રહ કર્યો હશે, આ એના જેવી નથી. અથવા આ લાસ્ટ ટાઈમ કરતા બહુ સારું. યુ વિલ ગો ઓન કમ્પેરિંગ. અમારે તો ન્યુઝીલેન્ડ કે સ્વિટ્ઝરલેન્ડ કે કેનેડિયન રોકીસ ફરવા જાય, એક તો આ તો ગુલમર્ગ જેવું છે, કાશ્મીર જેવું છે. એટલે કાશ્મીર 1 લાખમાં પૂરું થાય, અહીંયા આવતા 1 લાખ. જો અહીંયા આવીને કાશ્મીર જેવું હોય તો એના કરતા આખો મહિનો કાશ્મીરમાં રહી શકે. તમે જ્યાં જશો ને તમે કોઈ નહીં તમે પીસા કર, આ આવા જ અમે તો ઘરે બનાવી. યુલ ગો, કારણ કે તમે આ સુખના પ્રસંગનો પરિગ્રહ કર્યો. તમે જ્યાં જશો ત્યાં કમ્પેર કરશો, એટલું જ નહીં તમે એક્સપેક્ટ બી કરશો. સમજો આજે સવારે તમારે ત્યાં આવું ને સવારે તમે ચા આપવા આવ્યા, તમે ચા પીધી, ચા પી કરી અને તમારી સાથે મસ્તી બધી વાતો કરી, કેમ કરો સાધના, શું કરો, કેવી રીતે કરો, કેમ તમારી આ બધું. અને તમને બહુ મજા આવી કે આ ઇન્ફોર્મલી બેટર બાપા સાથે ખૂબ વાત કરી. આમ સ્ટેજ પર બેઠા હોય ને નીચે બેઠા હોય ને સાંભળ્યું તો ઘણું, આમ મજા આવી.
બીજા દિવસે તમે એ જ એક્સપેક્ટેશન સાથે ચાલ્યા કે આજે ચાલીને જાઉં અને સાહેબ મારી સાથે વાત કરશું. તે વખતે સાહેબ જરા શાંત ભાવ માં બે ખિસકો લાંબી આમ દોટી દે એને જોયા કરતા હતા. અને એવું મજાનું દ્રશ્ય હતું. તો તમારે છોકરો સુખના પ્રસંગનો પરિગ્રહ છે. યુ વિલ વોન્ટ ધ સેમ થિંગ ટુ રિપીટ અને ઇફ ઇટ ડઝ નોટ રિપીટ પાછું દુઃખ ઉભું કરી દેશે. આ દુઃખ ઉભું કરવામાં તો આપણે એક્સપર્ટ છે. જ્ઞાની કહે છે કે જે સુખ ઉભું કરવામાં મોગરા ઉગે મોગરા ગજરો તો હાથમાં બનાવવો પડે. યુ હેવ ટુ મેન્યુફેક્ચર હેપીનેસ. There is nothing like monotonous. Jo tumhe sadhak ho to if you are a meditator, every day is different. Every day is different. Darroj di dal judi hoy vos. Tumhe em nahi keda darroj mari behen to dal bhakri banavi. Na darroj judu kai ne kai sukshmata thi jo judu hase. Darroj di dal judi, darroj no suryodai judo hase. તમારી બેલ્કનીમાંથી તમે સૂર્યોદય જુઓ દરરોજ જુદું જુદું દ્રશ્ય મળે. જો તમને જોતા આવડે તો ઇફ યુ કેન બી ઇફ યુ મેડિટેટ ઇફ યુ આર અ મેડિટેટર તમે યુ વિલ બી એબલ ટુ મેન્યુફેક્ચર હેપીનેસ. મારા આશ્રમમાં રૂટીન ક્રમ હોય તો તમે બધા અહીંયા કંટાળો મોનોટોન. એ સવારના ઉઠો પહેલાં મેડિટેશન કરો પછી ભક્તિ કરો પછી ચૈત્ય વંદન કરવા જાઓ દેવ વંદન કરો ગુરુ વંદન અને આમ દરરોજ આ જ ક્રમ હોય. અમારા ગુરુએ શીખવ્યું છે કે દરરોજ ક્રમ સેમ છે પણ તારા ભાવ તો દરરોજ જુદા છે. તો ધેર ઇઝ નથિંગ લાઈક એક્સપેક્ટેશન. એવરી ડે ઇટ ઇઝ ડિફરન્ટ અને આ ડિફરન્સ જોઈ જોઈને વેરાયટી ઇઝ ધ સ્પાઈસ ઓફ લાઈફ. વેરાયટી ઇઝ ધ સ્પાઈસ. એવરી ડે ઇઝ ડિફરન્ટ. એવરી ડે ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ ગો અહેડ. એવરી ડે ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ફોર ન્યુ ટ્રાન્સફોર્મેશન વિદ ઇન યુ. પણ પ્રસંગની સૌથી દ્રષ્ટિથી જોવામાં આવે એક તો વળી સુખ નો પરિગ્રહ એવી તો વળી દુઃખ નો પરિગ્રહ. આ સુખ નો પરિગ્રહ કર્યો જ્યાં જશે ત્યાં કમ્પેર કરશે. હવે આટલું તો તમે બંધ જ કર્યો ક્યાંય બી જાઓ એટલે આ તો આના જેવું છે તો ત્યાં જાઓ પાછા આના જેવું છે. તો ના અત્યારના જે છે આંખ સામે સ્મરણ શક્તિને શાંત કરો દર્શન શક્તિને વિકસાવો. અત્યારના જે સામે છે કાજુ માનતર એન્જોય. આપણે બરોબર આઈસ્ક્રીમ પકડાવી કોઈ ફોનમાં આઈસ્ક્રીમ આપી અને હાથ વાર છે અને આપણે વિચારો કરો એટલે શું થઈ જાય આઈસ્ક્રીમ એના કરતા લીક કરી દીધો તો મજા આવે. આ ખાવામાં ઠંડુ ઠંડુ મજા આ આ આ મજાને બદલે મેસ થઈ ગયું ને. એવી રીતે આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં ભૂતકાળમાં જ ભૂમતા હોઈએ વિચારોમાં ત્યાં આખું આઈસ્ક્રીમ પ્રેઝન્ટ મોમેન્ટમાં મેલ થઈ જાય. અને જે મજા કરી શકતે એને બધે તમે મેસ કરી નાખો. હાથ બી ગંદા થઈ જાય આઈસ્ક્રીમ બી ખરાબ થઈ જાય. સુખ નો પરિગ્રહ એવી રીતે દુઃખ નો પરિગ્રહ. એક બેન હું નાની હતી ને તારે બહુ રૂપાળી ગઈ. આ બેન પોઝિટિવ બહુ છે કે નહીં તો પોઝિટિવ રૂપાળી હતી એમ કે છે. એમ નથી કે હું બહુ કદરૂપી હતી. રૂપાળી રૂપાળી સાથે શું હતું પાછળ હતી હતી એટલે જાણે બધું સારું ભૂતકાળમાં જતું. અત્યારે અમારી સાથે કાંઈ સારું થતું નથી. આ બધા ખુશી વાળા માટે છે. અરે અમે નાના હતા ને ત્યારે કલાકો નીચે બેસતા હતા. હવે તો કાંઈ નથી. ઓલ ગોલ્ડન મોમેન્ટ્સ વર ઇન પાસ્ટ ઓફ મી એન્ડ ઇટ્સ પાસ્ટ. હવે જે છે જે વારંવાર પોતાનું ભૂતકાળ યાદ કરે ને તો સમજી લેવાનું એ વર્તમાનને મજાક માનતો નથી. વર્તમાન ઇઝ નોટ ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ. એટલે વારંવાર અમે સ્કૂલમાં હતા ત્યારે આમ ને અમે ઇન્ડિયા હતા ત્યારે આમ ને અમે કોલેજમાં હતા ત્યારે આમ એ ભૂતકાળમાં વારંવાર જયા કરે એ માણસ. એક જણા મને પૂછ્યું બાપા ભૂતકાળને ભૂલવો કેમ. મેં બાય મેકિંગ યોર પ્રેઝન્ટ સ્ટ્રોંગર. તમારું વર્તમાનને તમે વધારે સ્ટ્રોંગ બનાવો એટલે ઓટોમેટિકલી ભૂતકાળમાં તમારું મન પાપશે નહીં.
પણ જો તમારું વર્તમાનમાં તમે બહુ વીક હો તો તમારે ભૂતકાળમાંથી મસાલો કાઢ્યા જ કરવો પડશે. અમે બહુ સમૃદ્ધતા ને બહુ સુખી હતા ને ત્યાં તો શું ચાહો જલા હતી. રોઈન સ્ટોર કહેવાય આને, રોઈન સ્ટોર. ઈજિપ્ત જાઓ, ટર્કી જાઓ, તેને રોઈન સ્ટોર કહેવાય. કારણ કે ત્યાં ખંડેરો જ મળે છે. અહીંયા જેવા સ્કાયસ્ક્રેપર્સ ના મળે, ત્યાં ખંડેરો. એમ કેટલા પ્રભુ ભૂતકાળમાં જ જયા છે. એનું જીવન જાણે એક શોક સભા સમજી લો. શોક સભામાં તમારે આ રીતે હસી શકો? શોક સભા તમારે આમ દુઃખી દુઃખી જ રહેવું પડે. કેટલાકનું જીવન આપણે લાગે છે આપણા જીવનમાં તો એક વાર શોક સભા બને. આમ તો દરરોજ શોક સભા, દરરોજ ભૂતકાળમાં જાય, દુઃખી 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 થાય. એક સુખનો પરિગ્રહ, દુઃખનો પરિગ્રહ, ઓપિનિયન્સ બાંધવા, પૂર્વગ્રહ, આ બધું સ્મરણ શક્તિના કારણે થાય. માત્ર સ્મરણ શક્તિનો વિકાસ, દર્શન શક્તિનો વિકાસ ન હોય તે તો થાય. હવે જેમ જેમ સત્સંગ કરશો, યુ વિલ લર્ન હાઉ ટુ બી ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ એન્ડ એન્જોય ધ પ્રેઝન્ટ મોમેન્ટ. એન્જોયિંગ ધ પ્રેઝન્ટ મોમેન્ટ, આ જો થાય, સ્વાગત વિદાય સરખું હોય પણ આ બધા ગંજી અડધી પાટલું બધું હોય સમર માટે, આ બધું પેલા માટે, આ આના માટે. હાઉ યુ ઇઝીલી એક્સેપ્ટ, બીકોઝ એમાં તમે કાંઈ કરી જ ના શકો. એટલે યુ ઇઝીલી એક્સેપ્ટ સમરમાં આ રીતે પરિવર્તન, ડ્રેસમાં લાવીને મારવાનું, ફૂડમાં ચેન્જ લાવવાનું, ડ્રેસમાં આવવું અને જસ્ટ એન્જોય દેટ સીઝન. એ મહેમાન આવ્યા તો આવવાનું, મહેમાન જાય તો એમને કેમ કે હવે તમે અહીં જ રહી જાય, એ જાય ત્યારે જવા દેવા. એ પ્રસંગ આવે, પ્રસંગ જાય, આ રીતે પ્રસાદ ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણીને ચિંતા મણી કહ્યો છે. એ જ આ મનુષ્ય દેહ છે કે જે દેહમાં યોગમાં આત્યંતે એવા સર્વ દુઃખની ક્ષયની ચિંતતા ધારી તો પાર પડે. અચિંત્ય જેનું મહાત્મ્ય છે એવું સત્સંગ રૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થઈ જીવ દરિદ્ર રહે એમ બને તો આ જગતને વિશે તે અજ્ઞાનનું આશ્ચર્ય છે. સત્સંગ રૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયું છે, આપણે આપણું આત્મકલ્યાણ કરી અને સાજી અનંત અનંત સમાધિ સુખ વરાથી સૌ જીવને પ્રાપ્ત થાય. ચિંતામણિ સમ મનુષ્ય ભવ છે, ચિંતામણિ સમ મનુષ્ય ભવ છે, ધર્મનો ઉત્સા એ જ મંગલભૂત છે, ધર્મનો ઉત્સા એ જ મંગલભૂત છે. મારે અંદર દરિદ્રતાને મિટાવીએ, મારે અંદર દરિદ્રતાને મિટાવીએ, વિષાણિયા જીવન સંજ્ઞાવના સત્સંગના કલ્પ વૃક્ષમાં ઈચ્છાઓનો નાશ છે, તેનાથી સંસારનો નાશો ઉત્પન્ન છે. મારે એવા સત્સંગને નિયમિત સેવીએ, મારે એવા સત્સંગને નિયમિત સેવીએ, વિષાણિયા રે જીવન સંજ્ઞાવના. હારે મારે પ્રભુના
हरी जय परम कृपाणु हे हरी जय त्रिलोकनाथ की जय आज के आनंद की जय ओम।